ચિંતન શ્રી ગુરુદેવ દત્ત માલા કમંડલ રદ કર પદ્મયુગ મે મધ્યસ્થ પાણી યુગલે ડમરુ ત્રિશૂળે યસ્યસ્ય ઉર્ધ્વકરયો શુભ શંખ ચક્રે વંદે તમાત્રિવરદં ભુજશક્તયુક્તં કાષાય વાસસમજં કમલાક્ષમેકં માલાકમંડલુતરં રમણીયલીલં ગોસ્વાન ક્રીડન પરં નિગમાંતકેલીં દેવત્રયાત્મકમહં સતતં નતોસ્મિ ઔદુંબરકલ્પવૃક્ષ સંગમ કામદાયક ચિંતામણી ગુરોપાદૌ દુર્લભૌ ભુવનત્રયે કૃતેર્જનાર્દનો દેવસ્ત્રેતાયાં રઘુનંદન દ્વાપરે રામકૃષ્ણૌ ચ કલૌ શ્રીપાદવલ્લભ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ગ્રંથારંભે તુજ નમો ચરણ કંજ ગજરાજ આપો શરમતિ મોરિયા જેથી સુધરે કાજ વડતી પ્રણમો શારદા બ્રહ્મકુમારી જે વાગ દેવતા વિશ્વમાં વિલસે જે નિર્દે ગુણાતીત ત્રિગુણાત્મક મૂર્તામૂર્ત સ્વરૂપ અજ અક્ષર અવિનાશી જે દત્તાત્રેય અનુપ ગુરુમૂર્તિ રૂપે ખડો આપે તુજ પ્રબોધ કૃપા દ્રષ્ટિ તારી થતા વહે જ્ઞાનનો દોધ રંગ ગુરુ કૃપા પાત્ર નર્મદાનંદ યોગીને ફરી ફરી નમો સંત ઉછાલી નાયવાસીને અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન દત્તાત્રેયને મારા કોટી કોટી વંદન. દાદા ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને મારા કોટી કોટી વંદન. ગુરુ મહારાજ રંગવદૂત મહારાજને મારા કોટી કોટી વંદન. અને જેના સાનિધ્યમાં આપણે અહીં બેઠેલા છે એવા આપણા ગુરુ મહારાજ નર્મદાનંદજી મહારાજને મારા કોટી કોટી વંદન. પાથરી નિવાસી અનસુયા માતા અને ગુરુદાસ સ્વામી મહારાજને મારા કોટી કોટી વંદન. મારી નર્મદા પરિક્રમા અને પહેલી તારીખથી આપણે આ પરિક્રમા કરતાં કરતાં ચાર દિવસ પૂરા કરીને આજે પાંચમા દિવસની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અને કાલનો દિવસ તો કેટલો સરસ ગયો. અનસુયા અને અત્રિ ઋષિના આપણે દર્શન કર્યા, દત્ત મહારાજનું પ્રાગટ્ય થયું. દાદાગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનું સ્થાનક એટલે ગરુડેશ્વર પણ આપણે ગયા અને ગુરુ મહારાજની પણ કેટલીક વાતો કરી, એમની લીલાઓની વાતો કરી અને આનંદની અનુભૂતિ કરી. મહારાજ શ્રી નર્મદાનંદજી મહારાજ શ્રી ગરુડેશ્વર રોકાયા છે. દત્ત જયંતિ આવી છે, એ દત્ત જયંતિ પૂર્ણ કરીને આગળ જવા નીકળ્યા છે. માં નર્મદાના ખોળે જવા માટે નીકળેલા છે. આનંદ છે, ઉત્સાહ છે. વાસુદેવ મહારાજના સાનિધ્યમાં રહ્યા છે એટલે એક નવી સ્ફૂર્તિ આવી ગઈ છે. તકલીફોનો સામનો કરવાની એક શક્તિ આવી ગઈ છે.
આપણે જ્યારે એવું કહીએ કે ત્યાં રહ્યા એટલે એવી શક્તિ આવી જાય, પણ આપણે જે પારાયણમાં બેઠા છીએ ને બીજા બધા છે, તમે જરા વિચાર કરો કે 5 દિવસ પહેલાં જ્યારે આપણે 29 ફેબ્રુઆરીએ આવેલા તે દિવસનું આપણી મનઃસ્થિતિ અને આજની મનોસ્થિતિમાં કેટલો બધો ફેર છે. આનંદ થઈ ગયો હોય, ધીરે 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 ચિંતાથી આપણે મુક્ત થઈ ગયા હોય. મારા શ્રી પણ આવી રીતે થોડા ઘણા ચિંતાથી બધી મુક્ત થઈ ગયા છે. અનેક જગ્યાએ લખે છે કે મેન ઇન સાઇટ મેન ઇન માઇન્ડ. તમે જ્યારે જુઓ ને ત્યારે તમને યાદ આવે મગજમાં. ઘણી વ્યક્તિ કેવી હોય, ઘણા નહીં આપણા મિત્ર હોય અને એમ કે ભાઈ હું ફ્રીજનો અને બધા એપ્લાયન્સનો ધંધો કરું છું, તમે મને કહેજો. પછી આપણે કંઈ ખરીદવા જઈએ તો કોઈ બીજી દુકાનેથી જ લઈ આવીએ અને પછી આપણને યાદ આવે કે ના ના, મેન ઇન સાઇટ મેન ઇન માઇન્ડ. જે તમારા ચહેરાની સામે એ આપણને રોજ જ મળતો હોય, રોજ જ ધારો કે મેસેજ કરતા હોય ને, તો આપણને સવારના પોરમાં યાદ આવે કે ના ના, આપણે ફ્રીજ લેવાનું હતું તો આપણે પેલા મિત્ર છે એના ત્યાં જ જઈએ. પણ જો સંપર્કમાં ના હોય, તમને દેખાય નહીં, તો આપણે ભૂલી જઈએ. અને આજે આ ટીવીની ને એની દુનિયામાં જુઓ કે ઘડીએ પડીયા વાત થતી હોય તો એડવર્ટાઇઝ વચ્ચે વચ્ચે આવી જાય, એટલે આપણને યાદ આવે. નેતાઓના મોટા મોટા પોસ્ટર તમે જ્યાં નીકળો ત્યાં તમને દેખાયા કરે, એટલે તમને યાદ આવે. મેન ઇન સાઇટ મેન ઇન માઇન્ડ. પણ હવે મુંબઈથી દૂર નીકળી ગયા છે, નિયોન લાઇટ નથી દેખાતી, 4 પૈડાની ગાડીઓ નથી દેખાતી, બીજી કંઈ જ વાત નથી, ટ્રાન્ઝિસ્ટર રેડિયો નથી. એ વખત ટ્રાન્ઝિસ્ટર રેડિયાથી તો વધારે કશું હતું નહીં, એ નહોતું, છાપા વાંચવા નથી મળતા. અને બધાથી આપણે પણ અહીં બધા આવ્યા હઈશું, આ તો કદાચ કોઈ મોબાઈલમાં મેસેજ જોતા હોય અને એ બાકી. આ જ અત્યારે આપણું વિશ્વ ઉછાલીની જે આ પરિસર છે, એ જ જાણે કે આપણું વિશ્વ થઈ ગયું. એ વિશ્વની બહાર શું થાય છે એ આપણને પેપરમાં વાંચવામાં રસ નહીં, જોવામાંય રસ નહીં. અહીંયા જેવો આપણને નિજાનંદ મળે, અંદર એટલો બધો આત્મામાં આનંદ મળે કે આપણને બહાર ડોક્યું કરવાની આ 4 દિવસથી કે 5 દિવસથી આપણે નવરાસ જ નથી. કેટલાય બધા કોઈકને હોય, બાકી હું જ્યાં માનું છું ત્યાં સુધી મોટાભાગના ભક્તોને અહીંયા જ આ જ એક આપણી દુનિયામાં આપણે ખોવાઈ ગયા છીએ. ગુરુ મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા છે અને આગળ એક ભીલ ભગતનો વાસ આવ્યો છે. ભીલ ભગતનો વાસ. આ ભીલ ભગત એક ભીલ માછલા મારે અને વેચવાનો ધંધો કરે. ઘણા લાંબા સમય સુધી એણે કર્યું, પણ ક્યાંક એવું આત્મજ્ઞાન થઈ ગયું એને. એટલે આત્મજ્ઞાન થયું એટલે એને એમ થયું કે મારે આ માછલા મારવાનો ક્યારેય ધંધો નથી કરવો. એણે ધંધો છોડી દીધો, શિવની પૂજા કરે છે, શિવની ઉપાસના કરે છે, નર્મદા કિનારે સ્નાન કરે છે, અને એના કારણે ધીરે 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 એનું આત્મજ્ઞાન એટલું વધ્યું છે એ ભીલ ભગતનું, કે ક્યારે કોઈ આજુબાજુના લોકોના નાના નાના તકલીફ હોય, દર્દ હોય, એ દૂર કરી દે. એટલે ગામડામાં તો એ જમાનામાં એવું હતું કે ભેંસ ખોવાઈ જાય એટલે તરત જ લોકો પૂછવા આવે કે મહારાજ આ ભેંસ મારી ખોવાઈ ગઈ છે, કઈ દિશામાં જવું? તો એ ભીલ ભગત કહે કે પૂર્વ દિશામાં જજે એટલે મળી જાય. કોઈ પૂછવા આવે કે ગાય લઉં તો કેવી લઉં? તો કે લાલ લેજે, એટલે પેલો લાલ ગાય લઈ આવે. છોકરીના વિવાહ કરવાના હોય કે આવા તેવા નાના મોટા તકલીફના ખેતરના પ્રશ્નો હોય, પાક ના થતો હોય, તો આવા સંજોગોમાં એ ભીલ ભગત પાસે જાય અને ભીલ ભગત એનું કામ કરી દે. અને જેનું કામ થયું હોય એની પાસે પૈસા કે એવું તો નહીં લેવાનું. એને એમ કે તારું કામ થઈ જાય તો તારે અહીં આવીને લાડુ દાળ ભાત શાકનું ભોજન કરાવવાનું, આજુબાજુના બ્રાહ્મણોને બોલાવીશું અને જે પરિક્રમાવાસી નીકળ્યા છે એ બધાને આપણે ભોજન કરવાનું. મહારાજશ્રી પણ ફરતા ફરતા ત્યાં ગયા છે અને એ દિવસે કોઈ ભક્તનું કામ થયું હશે એટલે ત્યાં ભોજન ચાલી રહ્યું છે. મહારાજશ્રી એ ભીલ ભગતને મળ્યા છે, એની સાથે વાત કરી છે અને એ અભણ ભીલ ભગત સાથે વાત કરીને આનંદ આનંદ થઈ ગયો છે. મહારાજશ્રી કહે છે કે અમે જે LLB થયેલા માણસો જે નથી સમજી શકતા એ આ કંઈ પણ નથી ભણ્યો, એ ભીલ ભગત સાચું જ્ઞાન પ્રાપ્ત કરી ગયો છે. સેવા. અને પાછું જ્યારે આ ભોજન રાખ્યું હોય ને ત્યારે ભીલ ભગતને એનો પરિવાર એમાંથી ના જમે,
પોતે ખેતી કરે ને પોતાની ખેતીના આવકમાંથી કે એમાંથી જે કંઈ મળે એમાંથી પોતે ભોજન કરે, પણ કોઈના તરફનું આવેલું એ ભોજન પણ ન ખાય, કેવા સંસ્કાર એનામાં પડ્યા હશે સાહેબ? મને એક નાનો સરખો અનુભવ યાદ આવે. ડેડિયાપાડા બાજુ હું નેત્રંગમાં જ્યારે નોકરી કરતો ત્યારે આવા જ એક વસાવા ભગત, લાંબી દાઢી, માથે જટા બાંધેલી અને મેલા ગલા કપડાં પહેરીને આવે, એકાદ વખત અમારા ઓફિસે આવીને બહાર બેઠા હશે. એટલે મેં અમારા સ્ટાફને પૂછ્યું કે આ મહારાજ? તે કહે કે મહારાજ આવે છે. મેં કહું મહારાજને બોલાય ને, આપણે અંદર બેસી રહીએ, બહાર બેસે સારું ના લાગે. એટલે મહારાજ આવ્યા એટલે હું ઊભો થઈને બહાર ગયો. મેં કહું મહારાજ અંદર આવો. તે કે સીતારામ, સીતારામ કરીને મહારાજ અંદર આવ્યા. મને એમ થયું કે આવી રીતે મોટે ભાગે મહારાજ આવતા હશે, એટલે 100-200 રૂપિયા. એટલે મેં 200 રૂપિયા કાઢીને એમને આપ્યા. તો કે મારે પૈસા નથી જોઈતા. તો કેમ? તો કે ના, હું તમને સીતારામ કહેવા આવ્યો છું, ખાલી સીતારામ કહેવા માટે આવેલા. ફરી પાછા એક વખત આવ્યા, શિવરાત્રિના દિવસો નજીક હશે, એટલે આવીને બેઠા. એટલે મેં કહ્યું મહારાજ શું કામ હતું? તો કે શિવરાત્રિ આવવાની, અમારે મેં શિવ મંદિર બનાવ્યું છે તેમાં ધૂણી માટે મારું લાકડું જોઈએ. તો મેં કહું મહારાજ તમે આવી રીતે ઓચિંતું લાકડું માગો તો એકદમ તો નહીં મળે. એમને મારું નામે બોલતા ના આવડે, ગણન ના આવડે. હા, અટપટું નામ ને યાજ્ઞિક એટલે અટપટું નામ. એટલે મને અગ્નિ કે, અલા અગ્નિ તું મોટો અવડો મોટો સાહેબ થયો ને તારથી લાકડા ના પાય? અગ્નિ કે, અને અમારા સ્ટાફના ઘણા અજ્ઞાનિક કે, એવું કહેતા ઘણા, એવું કે અજ્ઞાની સાહેબ આયા. મને કે અગ્નિ તું અવડો મોટો સાહેબ થયો ને તને લાકડા તું ના આપું છે, પણ હું જોઉં તમે મને સમય તો આપો. કેવી શક્તિ હોય છે આ લોકોમાં. એ મહારાજ જતા રહ્યા, બપોરે આ વાત કરીને ગયા છે 12-1 વાગ્યાના સમયે, અને સાંજે 6-7 વાગે ગામનો સરપંચ એક ભાઈને લઈને આવ્યા. મેં કહું બેઠો સરપંચ, શું કામ હતું? એ કે સાહેબ મારે આ ઝાડ બધા ખેતરમાં નડે છે ને કાપવાના છે, અને પરમિશન લેવા જાઉં તો બધી વાર થાય એવું છે, અને તાત્કાલિક ખેતી કરવાની છે ને કંઈ મારે કલમો રોપવાની છે, તો કંઈ કાપી નાખું? મેં કહું કાપી નાખ, પણ મેં કહું મારું એક કામ કરવાનું. કે શું? તો મેં કહું એક ટેમ્પો ભરીને લાકડા પેલા મહારાજને પહોંચતા કરી દેજો. સાહેબ મહારાજનું એ મહારાજ જાણતો તો મને કહે કે તું અવડો મોટો સાહેબ થયો ને તારથી કામ ના થાય. આવો સંત, આવા સાધુ. અને આપણે જે નર્મદામાં આગળ જઈશું ને ધાવડી કુંડ, ત્યાં ધાવડી કુંડની અંદર જે જે કંઈ પથ્થર હોય એ ધોધમાં ફર્યા હોય અને એ નર્મદેશ્વર મહાદેવ, એ શિવલિંગ એવું કંઈ તે ઉચકી લાયા છે. એટલે મહારાજે ત્યાં મૂકી રાખેલું અને જળ ચઢાવે. મને કે એક વખત મંદિર જોવા આવજો. સાહેબ હું ત્યાં ગયો, એકદમ ડેડિયાપાડાના અંદરના વિસ્તારની વાત છે. હું ત્યાં ગયો, તે એક કડિયો આમ કામ કરે. કડિયાની જોડે કામ કરવા કોણ જોઈએ? તો કડિયાની જોડે કામ કરવા માટે રેતીનો ને કપચીનો કે જે કંઈ માલ બનાવવાનો હોય તે મહારાજ જાતે બનાવીને આપે ને કડિયા કામ કરીને મહાદેવ બનાવે. મેં કહું મહારાજ તમે આ? તે કે હું ધારો કે કામ ના કરું, લોકો પાસેથી વસ્તુ લાવું તો લોકો શું કહેશે મને? લોકો એમ કહેશે ને મારો આ દેવ છે ને રાજી નહીં થાય. મારો દેવ મને કહેશે કે તું ખોટો ખોટો બાવો થઈ ગયો છું, કામ ચોરી કરવા માટે બાવો થઈ ગયો છું, અને એટલા માટે હું આ મહેનત કરું છું અને એ માલ બનાવીને આપે અને બધા લગર વગર કપડાં અને આ મંદિર બને એવા સંત, એવો મને આ ભીલ ભગત લાગે. અને આમ તો પાછું વાત કોઈકની કરવા જોઈએ એટલે મને થોડી બીકાઈ લાગે. એટલે આજે સવારે ઉઠ્યો ને તે આમ થોડીક, તમને ખબર હશે 7 વાગે બૂમાબૂમ થતી હોય. આપણે બૂમાબૂમમાં કોનો અવાજ આવે? કે નિલેશનો જ આવે. તે નિલેશ પોતળી પહેરી અને આ પાણીને બધું આપતો હતો, તો મને એ પેલા વરખાડીવાળા મહારાજ યાદ આવી ગયા. કે એમ કે ભાઈ મારા દેવનું કામ છે તો હું મજૂર, હું પ્રમુખ કે આપણે કોઈ ટ્રસ્ટી કેવું નહીં, બધા જ એવી રીતે લાગી રહે. એ ગુરુદેવના આપણે મજૂર છીએ સાહેબ. અને અહીં જે આવે છે ને એ ગુરુ મહારાજના આવા સ્થાન ઉપર જ્યારે આવતા હોય, એ ગુરુ મહારાજના તમે બધા જે આવેલા કે આપણે બધા જે આવેલા છે એ ગુરુ મહારાજના આપણે મહેમાન છીએ. અને ગુરુ મહારાજના મહેમાનનું જો સરખું આપણે સ્વાગત ના કરીએ તો ગુરુ મહારાજ નિરાશ થાય એવું આ આખા અહીં કામ કરતા બધું ટ્રસ્ટી મંડળથી માંડીને આ ઉછાલીના બધા સભ્યો, ભાઈઓ, બહેનો બધા જાણે છે અને એટલે આપણી સેવા કરે છે સાહેબ. અમારે પટેલ જોડે વાત થતી હતી તો અહીંના રમણજીના પટેલ,
રમણભાઈ કરીને, તો કે ગરુડેશ્વર હતા, તો મહારાષ્ટ્રી ગરુડેશ્વર હતા, તો એ ભાઈ ત્યાં નોકરી કરે કેનાલમાં, તો રોજ સવારે પીપ નોકરી ઉપર જાય પણ ગુરુ મહારાજની સેવા કરવાની, તો શું? તો કે કંઈ નહીં, તો છેલ્લે પેપર આપી આવે, ગેસની બાટલો લાવવાનો હોય તો એ આપી આવે, આવું બધું કામ કરે. હવે તમે વિચારો કે એ પણ જે ભાવના છે કે ગુરુ મહારાજની ગામડાની અંદર જ્યારે ગુરુ મહારાજ આવી જગ્યાએ આવ્યા હશે, તો અહીં બધા જોડે બેસીને સત્સંગને બધું કર્યું હશે, ત્યારે લોકોના મનના પરિવર્તન થયા હશે ને? નહીં તો એવું કહેવાય છે, હું તો નથી જાણ, પણ એવું કહેવાય કે પહેલાં ઉછાલી ગામનું નામ બહુ અઘરું ગામ હતું. અમારે ઝઘડિયાના મગનભાઈ છે, તો એ ગુરુની શોધમાં બધે ફર્યા કરે, બહુ વર્ષો પહેલાંની વાત. અને ગુરુ મહારાજ રંગવદૂત મહારાજ ઝઘડિયા આવેલા ને કંઈ દર્શન કરવા ગયા, પણ મોડું થઈ ગયું ને એમના દર્શન ના થયા. ગુરુની સતત શોધ કર્યા કરે, ગાયત્રીનો જપ કર્યા કરે. અને 7 ડિસેમ્બર 1972ના દિવસે જ્યારે એ મગનભાઈ આમ મને ગુરુ મળવા જોઈએ, ગુરુ શોધું એવી રીતે વિચારી, અને બપોરે જ્યારે આડા પડ્યા હશે તો 12:30 વાગે એમને એવું સપનું આવ્યું કે તું ઉછાલી જા. અને સાહેબ દોડતા દોડતા સાયકલ લઈ અને ઉછાલી આવ્યા. એટલે બધા એમ કે ભાઈ ઉછાલી તો જવાય એવી જગ્યા નથી, અહીં કોઈ નાની દીકરી મળી એને પૂછ્યું. અને એમ કરીને અહીં આવ્યા ત્યારે બપોર થઈ ગઈ હતી, કાર્યક્રમ પૂરો થયો હતો, ગુરુ મહારાજને મળે, એમને વંદન કર્યા. તો ગુરુ મહારાજ એમ કે કેમ આટલો બધો મોડો આવ્યો, આટલો બધો મોડો કેમ આવ્યો? એટલે એવું નથી કેવું કે આજે આટલો મોડો કેમ આવ્યો, તારે તારા જીવનમાં બહુ વહેલા અહીં આવવા જેવું હતું, પણ તું મોડો આવ્યો, પણ કે કંઈ વાંધો નહીં, હવે અહીંયા રોજ આવજે અને મારું કામ કરજે. એક મારા માટે તું નર્મદા જળ રોજ લેતો આવશે. અને ત્યારથી મગનભાઈ રોજ જ ઝઘડિયાથી કારબાની અંદર નર્મદા જળ લઈ અને લ્યુના હોય તેની ઉપર આવીને ગુરુ મહારાજને આપી જાય. બહુ વહેલી સવારે ત્યાં જાય, ઘણી વખત સવારે 4 વાગે જાય, એમ વારંવાર થતાં એક દિવસ આમ જળ ભરતા હતા અને કંઈ એવો અવાજ આવ્યો કે કોઈ આમ તત્વ જઈ રહ્યું છે, અને આમ કોઈ એકદમ સફેદ રોશની જેવું આમ ચાલતું જતું હોય એવો અવાજ આવ્યો. અને આમ જોયું, એમને થયું કે આ કોઈક છે, એ કોણ છે શું ખબર નથી, પણ મનોમન એવું લાગ્યું હશે કે આ કોઈ સંત છે, કે આ મારે એવા કે નર્મદા મૈયા છે, કે આ સાધુની મેં સેવા કરી છે એટલે મને આ પ્રસાદ સ્વરૂપે એણે દર્શન આપ્યા છે. આવા આવા લોકો, આવા જ્યારે ભક્તો ભેગા થાય, ઝઘડિયામાં ગજેન્દ્રભાઈ પણ હતા, એ ગજેન્દ્રભાઈ પણ બહુ સેવા કરતા પરિવાર સાથે, તો આપણે જે સ્થાનમાં બેઠા એ સ્થાનની અંદર ઉછાલીના પણ કેટલા બધા અહીં ગામના જમાઈ એક હતા, સ્વર્ગસ્થ રાજુભાઈ મેનેજર તરીકે, તમે આવો તો હસતો જ ચહેરો હોય, ખૂબ હસતા હસતા બધાનું સ્વાગત કરે. એટલે મેં પૂછ્યું કોણ કોણ, તો ગામની અંદર યોગેશભાઈ છે, હીરાભાઈ, ઈશ્વરભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, ધર્મેશભાઈ, રમણભાઈ, ઝીણાભાઈ એનું નામ, વલ્લભભાઈ, બાલુભાઈ, ગુમાનભાઈ, ઉકડભાઈ, લાલુભાઈ, ઉકડભાઈ, જશવંતભાઈ, ચિતુભાઈ, હિંમતભાઈ, જશવંતભાઈ, ઈશ્વરભાઈ ટ્રસ્ટી છે, બોલો, ધનસુખભાઈ, મોહનભાઈ, રાજુભાઈ, રમણભાઈ, આ બધા, રાજેશભાઈ, મનુભાઈ, હસમુખભાઈ, હીરાભાઈ, નિલેશભાઈ, હીરાભાઈ, સુશીલાબેન. સુશીલાબેને ગુરુ મહારાજનો મને ખબર છે કે સ્વપાકી હતા, પોતે જાતે રસોઈ બનાવીને ખાતા. મારો જાત અનુભવ છે, મને ખબર છે કે એક વખત દર્શન કરવા આવ્યા હતા તે મને ખબર કે અંદર વઘાર કરતા હશે શાકનો, અને પછી બહાર આવીને બધાને કહે કે ભાઈ બાવાએ ખાવું તો પડે ને, તમારા જેવું થોડું છે કે અમે સંસાર લઈને બેઠાને કોઈ રાંધીને ખવડાવે. સ્વપાકી, નર્મદા પરિક્રમા પણ એમણે જાતે જ રસોઈ કરી છે. અને જ્યારે છેલ્લી અવસ્થામાં એમનાથી રસોઈ નહોતી થઈ શકતી, ત્યારે આ સુશીલાબેન આવીને રસોઈ બનાવીને ગુરુ મહારાજને મૂકીને જતા, અને એટલા નસીબદાર કે એમના હાથની રસોઈ ગુરુ મહારાજ આરોગતા હતા, એવા નસીબદાર. આવું નસીબ એ ક્યારે મળે? અને એ તો આ ભૂમિનો પ્રતાપ હોય, આ ભૂમિની અંદર કંઈક હોય કે જેના કારણે આ રીતે કંઈક બની શકે, આ રીતે થઈ શકે.
એ રમણભાઈને હું જે વાત કરતો હતો, ગરુડેશ્વરની વાત આવી, એમાંથી આ બધી વાત મને ફરતી ફરતી પાછો હું, એટલે અમારે થોડું એવું થાય કે આપણે પેલું નહીં ક્યાંક ગયા હોય અમદાવાદમાં, તો પાછા ઉતરીને કોઈના ત્યાં લગ્નમાં જવાનું હોય તો એવું કહીએ કે ચાલો ને ભાઈ આપણે ત્યાં રિવર ફ્રન્ટ ઉપર આંટો મારી આવીએ. આ બધી એવી વાત છે. એટલે આ નર્મદા મૈયાની વાત કરતાં કરતાં ગરુડેશ્વરની વાત આવી. તો જે રમણભાઈની મેં વાત કરી, રમણભાઈ ઝીણાભાઈ, એના દાદા મોહનભાઈ અહીં ઉછાલીમાં રહેતા અને ગુરુજીની બહુ સેવા કરતા. એ મોહનભાઈ ગુરુજી અહીં સૂતા હોય એટલે બહાર ઓટલે સૂઈ રહેતા. એક દિવસ એમના જમઈ હતા, ત્યાં જમઈ અહીં જ હતા ગામમાં જ, અને રાત્રે બહુ બીમાર થઈ ગયા. એટલે કોઈ બોલાવવા ના આવ્યું મોહનભાઈને, એ લોકો લઈને ક્યાંક ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કહી દીધું કે ભાઈ આ તો બહુ તકલીફ છે, એમને પાછા લઈ જાઉં, હું તો એની દવા નહીં કરું, તમારે બીજે ક્યાંક લઈ જવા હોય તો લઈ જાઓ. અને જમઈને લઈને લોકો ઘેર આવ્યા અને પછી મોહનભાઈને વાત કરી. એટલે મોહનભાઈ ત્યાં ગયા, મોહનભાઈ ગભરાઈ ગયા અને પછી આવીને ગુરુ મહારાજને વાત કરી. એટલે ગુરુ મહારાજે સવારના 4:30 વાગ્યામાં ભસ્મ આપી, અને ભસ્મ આપીને એમ કહ્યું કે એના માથે લગાડજો અને કંઈ સ્ત્રોત્રના પાઠ કરવા માટે આપ્યા. અને સાહેબે પાઠ કર્યા અને જમઈ વળી પાછા વગર દવાએ બેઠા થઈ ગયા. આ ગુરુ મહારાજની લીલાઓ છે. એ ગુરુ મહારાજ આપણા માટે કેટલી બધી તકલીફો વેઠતા વેઠતા હવે ગરુડેશ્વરથી નીકળ્યા છે. હવેનો જે સમય છે, ગરુડેશ્વરથી નીકળ્યા એટલે જાડીનો વિસ્તાર આવી જાય છે, શૂળપાણની જાડી. અને એ જમાનામાં તો કેટલી બધી જાડી, કેટલા બધા જંગલ, વાઘ અને રીંછ, દીપડાની એ પણ ભીતી. પણ હવે દીપડાથી બીમા માટે આપણે જંગલ સુધી જવાની જરૂર નથી. દીપડો અહીંયા આપણે કેમ્પસમાં આવી ગયો હતો, વચ્ચે નિલેશભાઈ કહેતા હતા, બોલો. હવે એ નિલેશભાઈ ક્યાં અહીં કેમ્પસમાં આવી ગયો. પણ નિલેશભાઈ કદાચ એવું પણ હોય કે ગુરુ મહારાજ જ્યારે ગયા હશે ને નર્મદા પરિક્રમામાં, ત્યાં કોઈ મળ્યો હશે અને એ ભક્તનો કદાચ બીજો જન્મ થયો હશે, દર્શન કરવા આવ્યો હોય, એવું પણ બન્યું હોય કે લાવો ગુરુ મહારાજના દર્શન કરી આવું. એટલે ફરતો ફરતો આંટો મારવા આવ્યો હશે. ગુરુ મહારાજે એમ કહેલું, રંગવદૂત મહારાજે ગુરુ મહારાજને કહેલું કે શૂળપાણની જાડીમાંથી જ જવાનું છે, હું તારી સાથે છું, તને કોઈ તકલીફ નહીં પડે. ત્યાંથી મહારાજશ્રી નીકળ્યા છે. હવે જ્યારે આવા બધા આખી પલટન નીકળી હોય અને મોટે ભાગે કે બધા ભિક્ષા માગવા ઘેર ઘેર જતા હોય, ત્યારે લોકો એવું કહેતા કે ભાઈ આ ખડિયા પલટન નીકળી પડી છે, પરિક્રમાવાસીને ખડિયા પલટન, એમ જ બધા નીકળી પડે. કારણ કે બધા જ શ્રદ્ધાને ભક્તિથી નીકળ્યા હોય એવું તો હોય નહીં, દરેકનો ધ્યેય અલગ અલગ હોય. એક બસની અંદર 50 પેસેન્જર બેઠા હોય, તે પેસેન્જરને જવાનો જે મુકામ છે, એનો મંજિલ છે, એ મંજિલ અલગ હોય. એ કયા કામ માટે જાય છે એ કામય અલગ હોય. કોઈ મંદિરે જવા જતું, કોઈ ફિલ્મ જોવા જતું હોય, કોઈ લગ્ન માટે જતું હોય, કોઈ દવાખાને બતાવવા જતું હોય. એમ નર્મદા પરિક્રમામાં પણ નીકળેલા બધા જ સાત્વિક ભાવથી નીકળ્યા હોય એવું કદાચ ન પણ બને. અને એટલે લોકોના મગજમાં એમ કે આને આ ખડિયા પલટન છે એટલે માગ્યા જ કરે, અને એને પરિક્રમાવાસીની જગ્યાએ ટરક્કમાવાસી કે હાંસી ઉડાવે, ટરક્કમાવાસી એટલે રોટલા શોધવા નીકળ્યા છે એવું પણ કે. અને જ્યારે આપણે 4-5 એવી વ્યક્તિ સાથે હોઈએ કે આપણે સાત્વિક હોઈએ, પણ એ 4 વ્યક્તિ વ્યસની હોય ને તમે પણ સાથે જતા હોય, તો તમે પણ એ વ્યસની જ ગણી જાવ એવી પરિસ્થિતિ થાય, ને એ પરિસ્થિતિ ગુરુ મહારાજની થાય. એટલે સાબિત કરવું પડે કે ભાઈ અમે એનાથી જુદા છીએ, એ સાબિત કરવાનું અઘરું છે. ગુરુ મહારાજ કહે કે લોકો એ બધા માગે, ભેગું કરે અને વેચી પણ આવે. ગરુડેશ્વરથી નીકળ્યા ત્યારે ત્યાં એક પંચાલ નામના ભાઈ ગરુડેશ્વરમાં ભેગા થયેલા, સેવાભાવી. ગુરુ મહારાજ આ લખે છે કે સેવાભાવી, એટલે એણે શું કર્યું કે મૂકવા, ગુરુ મહારાજને હવે જે પરિસ્થિતિ હતી એમાં જવા માટે, સાથે જવા માટે એમને એક ભૂમિયો જોડે મોકલ્યો. ગુરુ મહારાજ જ્યાં હતા ત્યારે પંચાલ મળવા આવેલા, ગરુડેશ્વર હતા ત્યારે ભાલચંદ્ર ત્રિપાઠી, જે આપણે આગળ કોહણામાં મળવા આવેલા, ભાખરી આપી ગયા હતા આપણે વાત થઈ હતી, એ પણ મળ્યા. એટલે એ કંઈક ગરમ કોટ આપી ગયેલા ગુરુ મહારાજને.
ગુરુ મહારાજ આ બધું લઈને નીકળ્યા છે, ભૂમ્યો આવ્યો છે. ગુરુ મહારાજને સરસ દૂધની રોટલી એણે બનાવી આપી છે, ભાખરી કડક હોય એવી, અને સાથે સાથે કેળા આપેલા છે. આવું બધું લખવાની શી જરૂર? આવું લખવાની જરૂર ખરી કે? આપણે ક્યારેક એવું થાય, એ આપણને ઈશારો કરે છે કે ક્યારેક આવા કોઈ સંત આવ્યા હોય ને, એ માગશે નહીં આપણી પાસે. આપણે વિચારવાનું છે કે આ સંત આવ્યા છે, એ કાલુઠીને જશે, બધું છોડીને આવ્યા છે, તો લાવો આપણે એવી વ્યવસ્થા કરીએ કે આગળ જતાં એમને તકલીફ ના પડે. અને સાહેબ, અન્નપૂર્ણા જોડીએ શોભે ખભે વિશ્વમ ભરી, વંદનામાં લખ્યું છે ને, અન્નપૂર્ણા જોડી. આ તો દત્તનો દરબાર છે સાહેબ, અન્નપૂર્ણાની જોડી છે એની પાસે. અને જેને ભોજન આપો, તમે ભોજન આપશો એટલે, એક વખત ગુરુ મહારાજ સાથે ચર્ચા હતી ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે કોઈને તમે દાનની અંદર પૈસા આપો, કપડા આપો ને, તો એ ધરાશે નહીં. સોનું આપશો તો એ ધરાશે નહીં. લાખ આપશો તો કે 2 લાખની જરૂર છે, 5 આપશો તો કે 10ની જરૂર છે, 2 કપડા આપશો તો કે 4 કપડાની જરૂર છે, એ ધરાશે નહીં. પણ એને ભોજન કરાવશો, એ તૃપ્ત થઈ જશે. 4 રોટલી ખાધા પછી તમે 5મી આપવાની કોશિશ કરશો ને, તો કે ના હવે મારે નથી જોઈતી. આ એક જ વસ્તુ એવી છે કે ભોજન એક એવી વસ્તુ છે કે માણસ તૃપ્ત થઈ જાય, અને એની જે તૃપ્ત થાય અને એના મનમાંથી જે આશીર્વાદ નીકળે કે હાશ, એ હાશ છે ને આપણને તારી દે. આ અન્નપૂર્ણાની જોડી શું છે? આ દત્ત મહારાજ જોડી લઈને ફરે છે, શું છે સાહેબ એ જોડી? શું છે એ જોડીની અંદર? તમે જ્યારે એની અંદર હાથની મુઠ્ઠી બાંધી અને આપણે અન્નનું જ્યારે દાન કરીએ છીએ ને, તો આપણા જે આ ગ્રહો છે ને, એની અંદર જે તકલીફો છે, એ દાનની સાથે એ દત્ત મહારાજની સાહેબ જોડીમાં જાય છે. અને એ જોડીમાંથી દત્ત મહારાજ આપણા સપના સાકાર થાય એના માટેનો આપણને આશીર્વાદ આપે છે. એ આપણી તકલીફ લઈ લે છે અને આપણને જે વસ્તુ આપે છે એ સાહેબ આ જોડી છે, આ ચમત્કારિક જોડી છે. આ એમ દત્ત મહારાજ કંઈ લટકાઈને ફરતો હશે? અને સાહેબ જોડીના એવા કેટલાય પ્રસંગો છે, કેટલાય સાધુના પ્રસંગો છે, કેટલાય સાધુના. શંકરગીરી મહારાજ થઈ ગયા, ગિરનારી સંત હતા. આ વાંસદામાં આશ્રમ છે, ઘણાને ખબર હોય તો ગાણગાપુરમાં આશ્રમ છે એમનો. એમની ઉંમર કેટલી એ કોઈને ખબર નહીં, પણ એવું કહેવાય કે કાશીની અંદર જ્યારે ભેગા થાય, 100 વર્ષે આ બધો અખાડાવાળા ભેગા થાય, અખાડો કે લોકોને ભેગા થાય, ત્યારે એ વખતે એક વખત આખું લોટિયું કરાવે, માથાના વાળ કઢાવે, તો કોઈ કહેતું કે શંકરગીરી મહારાજને મેં વર્ષોથી જોયા છે ને, અત્યાર સુધી મેં એમણે 3 વખત વાળ કઢાયા છે, જટા કઢાવડાઈ છે સાહેબ, એટલે અંદાજ આવે કે 300 વર્ષના હોવા જોઈએ. અને જ્યારે ત્યાં થાય ત્યારે 1 લાખ રૂપિયા એમણે નોંધાયેલા પેલા લોકોના એમાં છે, જે રજીસ્ટર બનાવતા હોય એમાં છે. ક્યાંથી કમાવા તો જાય નહીં, મોટા યોગી, પણ એટલી શક્તિ સાહેબ. કોઈને ગપ્પા લાગે અને આવી વાત કરીએ તો કોઈ કહે કે ભાઈ એવું હોય તો તકલીફ હોય તો નોટો લઈને એમની પાસે આપી દો ને, પણ એવું નહીં. આમ બેઠા હોય ને તો ઘણા લોકો એમ જોયું છે કે આમ બેઠા હોય તો કોઈ દર્શન કરવા આવે તો આમ ફટ દઈને સોની નોટ આપે, કોઈ ગરીબ આવે તો એને સોની નોટ આપે. એ ક્યાંથી આપે નહીં, એની પાસે ખિસ્સા છે કે કશું છે, પણ એ સાહેબ એ લોકોની શક્તિ હોય, આ તાકાત હોય, આ જોડીમાં તાકાત હોય, આપી દેવું, એ આપી દેવું એ દત્ત. અને અહીંથી ગુરુ મહારાજા પરિક્રમા કરતા કરતા જ્યારે નીકળ્યા છે ત્યારે જળધારા વહી રહી છે, વન વિસ્તાર આવી ગયો છે, પથ્થરો અને ભેકડો વચ્ચેથી સરસ સુંદર જળ 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 કરીને રેવા મૈયા રવ 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 કરતી વહી રહી છે. અને ત્યાં ભીમકુલિયા નામે એક નદી છે, ગમોણા ગામ આવે છે ત્યાં એ નદી છે. એ જે નદી આવી છે એ ભીમકુલિયા કેમ નામ પડ્યું કે તો શિવના 7 નામ છે, 7 પૈકીનું એક નામ એ ભીમ છે, અને એની શિવજીએ પોતે જ આ ભીમકુલિયા તીર્થનું નિર્માણ કરેલું એટલે એનું નામ ભીમકુલિયા પડ્યું છે. અને ત્યાં નજીકમાં એક કમ્બલેશ્વર તીર્થ આવેલું છે. કમ્બલેશ્વર તીર્થમાં પણ એવી એની માન્યતા છે કે ત્યાં આવીને જો પરિક્રમાવાસીને કે લોકોને તમે કંબલ
ધાબળો ધાબળો આપણે જો વેચીએ, વિતરણ કરીએ, તો એના આશીર્વાદ મળે છે અને ઘણા લોકોના પરિવાર એનાથી તરી જાય છે, એ સ્થળે આગળ ગયા છે. બહુ સુંદર વાતાવરણ છે. અને ગુરુ મહારાજ તો સાહિત્યના માણસ. મને બાલુ પટેલનો એક શેર યાદ આવે કે વનની આંખ ઉઘાડે મોસમ, વનની આંખ ઉઘાડે મોસમ, ઊંઘતા વૃક્ષ જગાડે મોસમ, વાંસ વનોમાં અઘમઘ રાતે, પાવા રોજ વગાડે મોસમ, પાવા રોજ વગાડે મોસમ. જ્યાં આવું મોસમ જામ્યું હોય અને વાંસમાંથી પાવાના રણકાર આવતા હોય એવી પરિસ્થિતિમાં ગુરુ મહારાજ ધીરે ધીરે ચાલતા 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 આગળ કેવડિયા પહોંચ્યા છે. કેવડિયાની અંદર ડેમનું કામ ચાલી રહ્યું છે, નાની સરખી ત્યાં કૂટી છે અને ત્યાં આગળ જાય છે, ત્યાં સૂર્યકુંડ આવેલું છે. આ સૂર્યકુંડ એ આવીને નર્મદાજીને મળે છે. સૂર્યદેવનો અહીં સદા માટે નિવાસ થાય છે એમ કહેવામાં આવ્યું છે. તીર્થ આદિતેશ્વર તીર્થ છે. આદિતેશ્વર આ તીર્થયાત્રા કરતા કરતા જ્યારે સાત ઋષિ મુનિઓ સપ્તર્ષિઓ તીર્થયાત્રા કરતા 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 અને નર્મદા કિનારે આવેલા, ત્યાં એમણે જોયું કે લાલ વસ્ત્રવાળી એક સ્ત્રી ઉભેલી છે. એણે જે લાલ વસ્ત્ર પહેર્યા છે ને, એ જાણે લોહીમાં બોળેલા હોય એવા ભયંકર વસ્ત્રો પહેરેલા હતા. એવા વસ્ત્ર પહેરીને એક સ્ત્રી ઉભેલી છે. એ સ્ત્રી અને એની આસપાસ ચાર રાક્ષસો ઉભેલા છે. એ ભયંકર છે. એ રાક્ષસને બધું જઈને જે સપ્ત ઋષિ છે, એ સપ્ત ઋષિ ગભરાઈ ગયા છે અને ઋષિઓ ડરી ગયા અને ત્યાં નર્મદા માતાને પ્રાર્થના કરે છે. અને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ત્યાં આદિત્યેશ્વર તીર્થ જે કહેવાયું છે, એ આદિત્યેશ્વર તીર્થમાં શિવજી પ્રગટ થાય છે, નર્મદા મૈયા પ્રગટ થાય છે. અને ત્યાં જ આ જે ચાર રાક્ષસ અને જે પેલી સ્ત્રી ઊભી છે એમની અવગતિ થઈ હશે એટલે આ વિસ્તારમાં ફર્યા કરે છે, એટલે એમની ત્યાં મુક્તિ થાય છે અને એ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. એ આદિત્યેશ્વર સ્થિર છે. આદિત્યેશ્વર સ્થિરનું આવો આપણે મંત્રથી ગાન કરીએ. નર્મદાય નમઃ પ્રાતઃ, નર્મદાય નમો નિશિ, નમસ્તે શારદે દેવી સરસ્વતી નદી પ્રદે, આદુ બ્રહ્માંડ ખંડે, આદુ બ્રહ્માંડ ખંડે અર્પાદે વહતિ ગંગા, મધ્યાહ્ને ચ સરસ્વતી, અપરાહ્ને સર્વતીર્થાનિ, રાત્રૌ વહતિ નર્મદા, નર્મદાં સરિતાં શ્રેષ્ઠાં સર્વપાપપ્રણાશિનિ, બાલવૃદ્ધગતં પાપં હરતિ નર્મદા જલં. નર્મદા મૈયાના દર્શન કર્યા છે. આદિત્યેશ્વર તીર્થ છે. ગુરુ મહારાજ ત્યાં ફરે છે. ત્યાં નાની નાની ત્યાં રહેતા આદિવાસી લોકોની ઝૂંપડી જોવે છે. ગુરુ મહારાજનું હૃદય કંપી ગયું છે. મૂળ તો મુંબઈનો જીવ, પાકી સડકો, વાહનો અને લાઈટો જોયેલી. અને ત્યાં ગુરુ મહારાજ લખે છે કે આઝાદી મળી પણ આ ગરીબોનું કોણ ચિંતા કરે, એવા શબ્દ પ્રયોગ એમણે કરેલા છે. ગુરુજીની સાથે જે એક ભૂમિયો આવ્યો છે, એ ભૂમિયાની સાથે સાથે ગુરુ મહારાજ અક્કલબારા ત્યાં કેમ્પ છે, નવો ડેમ બની રહ્યો છે, ત્યાં પહોંચ્યા છે. આ જે ભૂમિયો આવ્યો છે એ તડવી જ્ઞાતિનો છે, આપણે જાણીએ છીએ, એનાથી આપણે પરિચિત પણ છીએ. એ તડવી જ્ઞાતિનો છે. ગુરુ મહારાજને વાતો કરવાની ટેવ એટલે એની જોડે વાતો કરે છે. એટલે પેલો ભૂમિયો એમ કહે છે કે ગુરુ મહારાજ, મૂળ તો અમે લોકો બધા રાજપૂત અને પાવાગઢની અંદર એ વખતે આ રાજપૂત લોકો રહેતા હતા અને મહંમદ બેગડાએ પાવાગઢ જ્યારે તોડ્યું, અત્યાચાર કર્યો, અત્યાચાર એટલો બધો વધી ગયો કે ત્યાંથી એ લોકો નાસી અને જંગલ વિસ્તારમાં આવી ગયા અને આ ભીલો સાથે રહેવા માંડ્યા. એટલે તડવી જ્ઞાતિ હતી એ ભીલો સાથેની જીવનશૈલી સાથે એ લોકો વણાઈ ગયા અને ત્યારથી કે અમે અહીંયા રહીએ છીએ, મૂળ તો અમે રાજપૂત છીએ. અને આ વાતનું સમર્થન આ વાત મેં સાંભળેલી, પણ મને ખબર છે કે આપણે અહીંથી નજીક જ આપણે
આ વાંકલ ને બધા ગામો છે ત્યાં ચૌધરી સમાજ છે, વાંકલ માંડવી સુરત જિલ્લાના, ત્યાં મારા એક મિત્ર છે. તો એમના ત્યાં વર્ષો પહેલાંની એમના બાપ દાદા વખતનું એ પેલું આ લડવૈયા જે યુદ્ધમાં જતા હોય પહેરવેશ પહેરે એવો પડેલો હતો, અને ત્યારે એમણે બતાવ્યું કે અમે આ રીતે અમારા પૂર્વજો આ રીતે પાવાગઢથી છોડીને આવેલા, એ વાતને અહીંયા ગુરુ મહારાજે સમર્થન આપ્યું છે. અક્કલબારા કેમ્પમાં આવ્યા છે, રવિવારનો દિવસ છે, બહુ ઓછા માણસો, બપોરે પાછા પેલા પંચાલ ભાખરી અને કેળા લઈને આવ્યા છે. ગુરુ મહારાજને બહુ મજા પડી ગઈ છે. માથેરાન ને મહાબળેશ્વર જેવી અહીં ઝાંખી થતી હોય એવું લાગે છે. અને સામે મોખડી ગામ આવી છે. એ મોખડી ગામમાં ત્યાં ધોધ પડી રહ્યો છે અને આ જે ધોધ પડી રહ્યો છે એને મોખડીને મોક્ષ ગંગા કહે છે. એ મોખડીની નજીક ગુરુ મહારાજ પહોંચ્યા છે. નર્મદા મૈયાના ત્યાં દર્શન કરે છે. હવે આજે રવિવારનો દિવસ છે એટલે ગુરુ મહારાજ એમ કહે છે કે રોકાવું ક્યાં. તો જે આ કેમ્પ ચાલતો હતો કેવડિયાનો જે ડેમ બન્યો છે ત્યાં, તો ત્યાં નાના નાના ઝૂંપડા બનાવેલા હતા અને ત્યાં ગુરુ મહારાજ એમ કહે છે કે આજે અહીં રોકાઈ જવું છે. એટલે ત્યાંનો ચોકીદાર બહુ ભાવુક હશે એટલે ચોકીદાર સાથે ગુરુ મહારાજે ત્યાં રહેવાનું નક્કી કર્યું છે. ગુરુ મહારાજ અહીં રહ્યા છે, એની સાથે પેલો પંચાલ હતો એ પણ રહ્યો છે, અને પેલો એક બીજો છોકરો ભૂમિયો હતો એ પણ રહ્યો છે. પણ જે આ ભૂમિયો જે હતો એને બીજે દિવસે નીકળી જવાનું હતું, એટલે પેલા પંચાલે અહીં રહ્યા હતા જ્યાં કેવડિયા કોલોનીમાં, ત્યાં પેલા ત્યાંનો જે ચોકીદાર હતો એ ચોકીદારને એમ કહ્યું કે ભાઈ બીજો કોઈ ભૂમિયો મળે એવું હોય તો શોધી કાઢો ને, આ મારા સાથે તો હજુ સુલપાનની જાળીની અંદર તો ઘણા બધા પ્રશ્નો આવશે, તો એને આપણે કંઈ શોધી કાઢો, જોઈએ એટલા હું પૈસા આપીશ. ત્યારે પેલો ચોકીદાર કહે છે કે તમે મને આગળ આ સંદેશો આપ્યો હતો ને એના માટે મેં બહુ તપાસ કરાવી, પણ કોઈ માણસ મળ્યો નથી ને કોઈ જવા માટે તૈયાર નથી. રાત પડી ગઈ છે, અંધકાર પડી ગયું છે, એકદમ ભયંકર ભય લાગે એવું વાતાવરણ છે. 9:30 નો સુમાર થયો છે. ગુરુ મહારાજ અંદર સૂતા છે અને ત્યાં જ બહાર બૂમ પડે છે, ચોકીદાર ચોકીદાર. એટલે આ લોકો પણ જાગી ગયા. ચોકીદાર એકદમ ઉભો થઈ ગયો. ચોકીદાર બેટરી લઈને બહાર નીકળેલો છે, હાથમાં ધાર્યું લઈને નીકળ્યો છે. તો કે શું થયું, ચોકીદારને પૂછ્યું શું થયું. ચોકીદાર કે હું જરા તપાસ કરીને આવું. તપાસ કરવા ગયો ત્યારે એવી ખબર પડી કે બે વ્યક્તિ સુરપાનની જાળીમાંથી કોઈ ગામ જવા માંગતા હતા, પણ સામે વાઘ જોયો એટલે વાઘ જોઈને એવા ગભરાઈ ગયા કે લોકો પાછા આવી ગયા, અને એમને ઘરે જવતું એટલે ચોકીદારને એમ કહે છે કે ભાઈ તું અમને થોડે સુધી મૂકી જા. એ વખત તો બેટરી ક્યાં હતી લોકો પાસે, કોઈ એક વ્યક્તિ પાસે બેટરી હોય. એટલે ચોકીદાર એમ કહે છે કે ગુરુજી હું જરાક આ બેટરી લઈને ધાર્યું લઈને એ લોકોને મૂકી આવું છું. શરૂઆત થઈ છે ને ત્યાં જ ચિંતાનો વિષય. ગુરુ મહારાજ કહે કે હજુ તો શરૂઆત થઈ છે સુલપાન જાડીની, અને વાઘની ને એની આવી જશે તો મારો સમય કેવી રીતે જશે, ને કાલે તો ભૂમિયો પણ કોઈ મળવાનો નથી. વાતો કરતા કરતા રાતે સુઈ ગયા છે. સવારે વહેલા ઉઠ્યા છે, પૂજા અર્ચના કરી છે, એટલામાં ફરી પાછું ચોકીદાર આવે છે કે ગુરુજી મહારાજ. ગુરુજી ગભરાયા, મહારાજ એમ ગભરાયા કે આ શું થયું, વળી પાછું કઈ નવું તો કઈ તોસ્તાન તો નથી લાંત કે શું થયું. તો કે એક માણસ તમને મળવા માંગે છે. મને કેમ મળવા માંગે છે કે ગુરુજી એ તમારી જોડે આ ભૂમિયા તરીકે આગળ આવવા માંગે છે. તે ગુરુજી કે કાલ સાથે તો કોઈ નક્કી નહોતું થયું તો તું શોધી લાવ્યો. તે કે ના હું નથી શોધી લાવ્યો, એ કુદરતી એની રીતે આવેલો છે, ને એ એમ કહે છે કે હું આ ગુરુજીને આગળ સુધી થોડે સુધી હું જઈશ અને ભૂમિયા તરીકે તમને મોકલાવી આપીશ. ગુરુજી અવધૂતને યાદ કરે છે. બાપજીએ કહેલું કે હું તારી સાથે છું, તને તકલીફ નહીં પડવા દઉં. એ અહીંયા એક માણસ આવીને ઊભો છે. ગુરુજી કહે છે કે તું એને બોલાવ. એ સામે આવે છે, કાળો સરખો માણસ છે, ચહેરા ઉપર નાના નાના ચાઠા પડેલા છે, ચોટલી વાળેલી છે, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી છે, નાની પોતડી પહેરેલી છે, ઉપર
ફાટેલું ગંદુ અંગરખું પહેરેલું છે, કપાળમાં ચાંદલો કરેલો છે. પણ ચહેરો જોઈને કોઈ ભગત હોય, કોઈ તેજસ્વી વ્યક્તિ હોય એવો આ વ્યક્તિ છે. એ કહે છે કે ભાઈ તું કેવી રીતે આવ્યો? મહારાજને આવીને વંદન કરે છે, પગે લાગે છે, કહે છે કે મહારાજ હું સામા કિનારે રહું છું અને આવા કોઈ સાધુ સંત આવતા હોય એની હું સેવા કરું છું, માં નર્મદાની હું પૂજા કરું છું. રાત્રે મને સ્વપ્નમાં માં નર્મદા આવ્યા અને આઠેક વર્ષની બાળકી સ્વરૂપે આવ્યા અને મને એમ કહ્યું કે સામે કિનારે કોઈ બાવો આવ્યો છે, એ બાવાને તું ખાડી આ ઝાડીમાંથી લઈ જા અને પસાર કરાવી આવ. એટલે કે ગુરુ મહારાજ હું આવેલો છું. આ સાહેબ અવધૂતની કૃપા. કોઈએ કહ્યું નથી અને આવો એક ભગત આવી ગયો છે. ત્યાં આગળ ગુરુ મહારાજ તો બહુ ખુશ થઈ ગયા છે કે વાહ, પેલી એક બહુ સરસ ઉમાશંકર જોશીએ લખ્યું ને કે ભૂમિયા વિના તો મારે ભંબાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી હતી કુંજ ને જોવી હતી સરિતા વહેતા વહેતા વહેતી નદીઓની વાત જોવી હતી. ઉમાશંકર જોશીએ લખેલું એમ ગુરુ મહારાજ એની સાથે આગળ નીકળ્યા છે. એ વાતો કરે છે, વાતો કરતો કરતો જ્યારે જાય છે ત્યારે પોતાના જીવનની વાતો કરે છે કે મહારાજ આમ તો બધા સેવા કરું છું અને આગળ એક નાગો બાવો આવ્યો તો એની સાથે હું નીકળેલો, પણ એ બાવો તો બહુ ચીટર, લોકોના પૈસા પડાવી દે અને ખોટા મંત્ર તંત્ર આપે ને એવું તેવું કરે, એટલે થોડો વખત એની વર્તણૂક બરાબર નહોતી એટલે હું એને છોડીને આવી ગયો છું. એમ કહે કે મારો એક ભાઈ છે જેલમાં છે, મારા ભાઈની પત્ની હતી એ કોઈકની જોડે ભાગી ગઈ એટલે મારો ભાઈ એને શોધવા ગયો અને ત્યાં વળી ઝઘડો થયો અને પેલી મારવા સામે આવી એટલે તરત જ એમ કે મારા ભાઈએ કુલાડીથી માર્યો અને મરી ગઈ એટલે મારો ભાઈ જેલમાં છે, એવી એણે વાત કરી. આવી બધી વાત કરવા માંડ્યા. તો તું કેમ આવી રીતે સાધુ થઈ ગયો? ગુરુ મહારાજે પૂછ્યું. તો કે ગુરુ મહારાજ અમારા સમાજની એક દીકરી સાથે એક છોકરી સાથે મારે લગ્ન કરવા હતા પણ કંઈ ગોઠવાયું નહીં એટલે મને એમ થઈ ગયું, એટલે એને સંસારી જીવન ઉપરથી મન ઉઠી ગયું સાહેબ અને ભગત બની ગયો અને ભગત બનીને લોકોની સેવા કરવા માંડ્યો. આ બધી વાતો કરતા 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 જ્યાં જાય છે ત્યાં એકદમ એ ભગતે ગુરુ મહારાજને એકદમ હાથ પકડી અને કહે કે મહારાજ ઉભા રહો. ગુરુ મહારાજ ચોંકી ગયા, શું થયું આ એકદમ જ? એટલે ત્યાં ગુરુ મહારાજને કહે છે કે ગુરુ મહારાજ પેલું જુઓ શું દેખાય છે. તો ત્યાં દૂર એક પથ્થર પડેલો હતો અને પથ્થરની ઉપર એક મગર બેઠેલો હતો અને એના એને દર્શન કર્યા કે ગુરુ મહારાજ જો આ દર્શન તમને થાય છે, આ મગર પડેલો છે અને મગર એ માં રેવા માં નર્મદાજીનું વાહન છે અને ગુરુ મહારાજ તમારી આ જે પરિક્રમા છે એ સફળ થઈ ગઈ, આજે માતાજીએ એના વાહનને મોકલીને તમને દર્શન આપ્યા છે. અને ત્યાં જ ભૂરે મગર પેકીને સવારી હાથ કમલ કા ફૂલ, ભૂરે મગર પર કીધી સવારી હાથ કમલ કા ફૂલ, ભૂરે મગર પેકીને સવારી હાથ કમલ કા ફૂલ, ભૂરે મગર પર કીધી સવારી હાથ કમલ કા ફૂલ, સબકો દે તીર દેશ દે સબકો દે તીરે દે સિદ્ધિ, હમે ગઈ ક્યું ભૂલ મૈયા હમે ગઈ ક્યું ભૂલ, મૈયા અમર કંટક વાલી તું હે ભોલી વાલી, મૈયા ચાર ભુજા ધારી તું હે ભોલી વાલી, મૈયા
हर कंटक वाली, तू है भोली भाली मैया चार भुजा धारी, तू है भोली भाली। अमर कंटक वाली गुरु महाराजे धराई धराई ने दर्शन कर्या छे, અને ત્યાં ગુરુ મહારાજ એમ વિચારે છે કે ભૂમિયા મારા કરતા તો તું નસીબદાર છે, કારણ કે રાત્રે તને સ્વપ્નમાં નર્મદા મૈયા આવ્યા અને આજે તે મને નર્મદા મૈયાના એમના વાહન સ્વરૂપે તે મને દર્શન કરાવ્યા છે, એટલે મૈયા તારી ઉપર વધારે કૃપાપાત્ર છે। મહારાજ ત્યાં બેઠા છે, અલગ અલગ વાતો કરતા 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 જ્યારે આગળ જાય છે ત્યારે સુરપાનની અંદર ચૈત્રીનો મેળો અહીં ભરાવાનો છે। ચૈત્રીના મેળાની અંદર લોકો એકત્ર થાય છે, એ બધી એ લોકો વાતો કરે છે, એ વાતો કરતો કરતો જ્યારે જતો હોય છે ત્યારે એમ કહે છે કે મહારાજ આ સુલપાણના મેળો જે ભરાય છે ને એની અંદર અસ્વસ્થામાં આવતો હોય છે। આપણે જાણીએ છીએ કે અસ્વસ્થામાં એ સુલપાણ બાજુ એ જંગલની અંદર બધે ફરી રહ્યો છે, આખી એ તો મહાભારતની વાત છે, અસ્વસ્થામાં આવે છે એ વાત કરે છે। ગુરુજી ચાલ્યા કરે છે, બે બાજુ બે થેલા લટકાવેલા છે, ડાબા થેલાની અંદર ગુરુ લીલામૃત ગ્રંથ મૂકેલો છે, નર્મદા મૈયાનો ફોટો છે અને પેલી જળની શીશી ભરેલી હતી એ લઈને મૂકેલી છે, જમણા થેલાની અંદર પેલો ગુણપાઠ જે આપણે કોથળો કહીએ એવો એ ગુણપાઠ મૂકેલો છે, કામળી છે, પેરણ છે, પોતળી છે, દંતમંજન, ગમછો ને અગરબત્તી મૂકેલી છે। મહારાજ શ્રી વાત કરતા કરતા જાય એટલે વળી પાછા પથ્થર ઊંચા નીચા હોય એટલે લપસી પડે, એટલે મહારાજ શ્રી હસતા હસતા કહે કે જો આ નર્મદા મૈયા મને દંડવત પ્રણામ કરતા કરતા લઈ જાય છે એટલે કદાચ મારી આ પરિક્રમા છે એ દંડવત પરિક્રમા પણ થઈ જાય, એમ હસતા હસતા કહે છે અને આગળ ચાલે છે। ગદેર ગામે પહોંચેલા છે, ચાલતા ચાલતા ગદેર ગામ આવ્યું છે। ગદેર ગામના નર્મદા કાંઠે વડલાના થડ પાસે એક મોટી હનુમાનજીની મૂર્તિ છે અને ત્યાં છાપરી બાંધીને એક ભગત રહે છે, ભીલ ભગત છે, એ ભીલ ભગત ત્યાં રહે છે। હનુમાનજી આ વિસ્તારમાં જઈએ તો મોટે ભાગે હનુમાનજી અને પછીથી ફાગવેલવાળા ભાથીજી મહારાજ, તમે દેડિયાપાડાને આ જંગલ વિસ્તારમાં જાઓ તે ગામમાં ઘૂસો તો આપણને બે દેરી તો જોવા મળે જ, ત્યાં હનુમાનજીની સરસ એક મૂર્તિ છે, ગામ લોકો આવે છે ને તેલ ચડાવે છે। ગુરુ મહારાજ વિચારે છે, ગુરુ મહારાજ ભૂમિયા સાથે ચર્ચા કરતા કહે છે કે હનુમાનજી એટલે કોણ? હનુમાનજી એટલે શિવજીનું રુદ્ર સ્વરૂપ, હનુમાનજી એટલે એનું અગિયારમું સ્વરૂપ, શિવજીનું અગિયારમું સ્વરૂપ રુદ્ર સ્વરૂપ એટલે હનુમાનજી। રામચંદ્ર ભગવાન રાવણને જીતી અને જ્યારે લંકાથી સીતા માતા સાથે પરત આવેલા છે, અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા છે ત્યારે પછી બધાને કહે છે, સુગ્રીવ ને નલ ને નીલ ને બધાને કહે છે કે હવે આપણું કર્મ પૂરું થયું, તમે બધા જ પોતપોતાના સ્થાન ઉપર જાઓ, સુખી થાઓ, તમે રાજ કરો। બધા ના પાડે પણ રામચંદ્ર ભગવાન કહે છે કે કર્મ જે તમને સોંપાયેલું છે કર્મ તો આપણે પૂરું કરવાનું છે। બધા જાય છે એટલે બધાને કંઈ ને કંઈ ભેટ આપે છે, આ ભેટ આપતા હોય છે ત્યારે સીતા માતા પોતાનો નવલખો હાર છે મોતીનો એ હાર કાઢીને હનુમાનજી મહારાજને આપે છે। હનુમાનજી મહારાજ એ હાર લઈ
અને દાંતથી એને મોતીને તોડવા માંડે છે. એટલે બધા એમ કહે કે છેલ્લે તો વાંદરો એટલે વાંદરો જ ને. તો કે તમે આ શું કરો છો? તે કે હું તો જોઉં છું કે મારા મોતીની અંદર મારો રામ છે કે નહીં, મારી સીતા માતા છે કે નહીં. એ જો ના હોય તો મારે એની શી જરૂર છે? એટલે કહે છે બીજા બધા આમ કેમ કે ભાઈ તું એવી રીતે કેવી રીતે ક્યાં પડે વસેલા છે? બધામાં તો ભગવાન થોડા હોય. તે કે નહીં, એ તમામે તમામે અણુએ અણુમાં ભગવાનનો વસવાટ છે. તો કે તારામાં છે? તો કે મારા હૃદયમાં છે. તો કે બતાવ. એટલે હનુમાનજી મહારાજ પોતાની છાતી ફાડી અને બતાવે છે, અને એની અંદર ભગવાન રામચંદ્ર ભગવાન સીતા માતા જોડે બિરાજમાન થયેલા આપણને દેખાય છે. સીતા માતાની આંખમાં જરાક આંસુ આવી જાય છે. સીતા માતા એને દીકરો માને છે. સીતા માતા તરત જ ઊભા થાય છે, સિંદૂર લે છે, તેલ લે છે, તેલથી એમની છાતી ઉપર માલિશ કરે છે અને સિંદૂર લગાડે છે, અને સિંદૂર અને તેલ ચોપડે છે એટલે એમનો ઘાવ મટી જાય છે. અને એટલે સાહેબ મંગળવારના દિવસે આપણે હનુમાનજી મહારાજને સિંદૂર અને તેલ ચડાવીએ છીએ. એ મારુતિ નંદન જે ઓટલા ઉપર બેઠેલા છે ત્યાં ગુરુ મહારાજ પણ આજે બેઠેલા છે. સાથે આવેલો ભૂમિયો એને કોર્ટમાં જવાનું છે, ના પાડે છે કે નથી જવું. ગુરુ મહારાજ કહે છે કે તું નીકળ ભાઈ, તું તારા કામ માટે જા, એની જવાની ઈચ્છા નથી. આંખમાં આંસુ આવી ગયા છે. ગુરુ મહારાજ વિચારે કે હું બાવો, મારી પાસે કંઈ નથી, અને અણે મારી સેવા કરી, એને શું આપું? આપવા માટે તો કંઈ નથી. દત્ત એટલે આપી દેવું. એ જેવો જવા જાય છે એટલે ગુરુ મહારાજ કહે છે કે ઉભો રે ભાઈ. મેં હમણાં આગળ કહ્યું કે ગરુડેશ્વરમાં ભાલચંદ્ર ત્રિપાઠીએ ગરમ ઓવરકોટ આપી ગયા હતા, ગુરુ મહારાજે એને આપી દીધો. સાહેબ ઠંડીની સિઝન છે, ખબર છે કે મને ઠંડી લાગવાની છે, એવો ઓવરકોટ એક હતો એ એને આપી દીધો. અને એટલા જ માટે અવધૂત એમ મને લાગે છે કે ભાલચંદ્રભાઈ પાસે ઓવરકોટ મોકલાયો હશે કે આ કોઈકને આપવાના કામ આપશે, નહીં તો જો કોઈને આપશે નહીં અને કોઈનું ઋણ સ્વીકારશો મફતમાં તો મારો દત્ત લજવાશે. એટલા માટે અવધૂત એ ભાલચંદ્રભાઈને કંઈ આપી હશે કે આ કોટ આપી દીધો. અને બાપજી આ કોટ આપી દીધો, મારા સે કોટ એ આપી દીધો એને કે તું આ લઈને જા, ભૂખ લાગી છે. પાસે કોઈ અનાજ કે કશું છે નહીં, પણ જે ભીલ ભગત છે એ ભીલ ભગતને માતાજીએ કંઈ સંકેત આપ્યો, કે માતાજીએ કંઈ પ્રેરણા કરી. એટલે એણે પૂછ્યું કે મહારાજ ટિક્કડ બનાવશો? ટિક્કડ એટલે રોટલો. આપણે જેવી રીતે રોટલા બનાવીએ એને એ લોકો ટિક્કડ કે. અને એમ કે મરચાનો થોડો ભૂખો છે તે નાખીને મહારાજ ખાઈ લેજો. વિચાર તો કરો, જેણે માગીને ખાધું લોટ નથી સાહેબ, નાખવા માટે મસાલો નથી, એણે માગીને ખાધું, પોતાની જાતને અધ્યાત્મમાં પરોવી દઈને એક એવી ઊંચી કક્ષાએ પહોંચાડી દીધો કે અહીં આપણે ગુરુ લીલામૃત કરીને બે ટાઈમ સરસ ભોજન ખાઈએ, આનંદ કરીએ, એના માટે એણે આ દુઃખ વેઠ્યું છે. આ બાવો એમનેમ નથી બેઠો, એ આપણને સાહેબ સુખ આપવા બેઠો છે. આપણે એક એક કોળીઓ કહીએ ને તો યાદ કરવું જોઈએ. કે ગુરુ મહારાજ ભૂખ્યો રહ્યો હતો, બાકી તો એ બધી ભક્તિ કરેલી નકામી છે સાહેબ. તો એ ભીલે લોટ આપ્યો છે અને આપણે જેને રોટલો કહીએ ત્યાં ગુરુ મહારાજ એમ કહે છે કે સાધુશાહીની અંદર ટિક્કડ કહેવાય. આ સાધુશાહી એ બાદશાહી ગણે છે, તકલીફને બાદશાહી ગણે છે, એને ટિક્કડ કહેવાય. તડવી ભગતે કંઈક ચૂલો સળગાવી આપ્યો છે, જુવારનો રોટલો બનાવવાનો કંઈક કોશિશ કરે છે, પણ રોટલો બનાવવા જાય એટલે ક્યાંક તૂટી જાય, ફાટી જાય,
ખાવા લાયક થાય નહીં. રોટલો કાળો થઈ ગયો છે, આમ શેકવા જાય એટલે આંગળા શેકાઈ જાય છે. સાહેબ, જે આંગળા શેકાઈ જાય છે એ શું છે? તમે જ્યારે આંગળાથી એ શેકાઈ જાય છે એટલે રંગવતુત મહારાજે એટલા માટે તમને મોકલ્યા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ બધું તમારું જ્યારે શેકાતું જશે, ત્યારે તમારા મનમાંથી જ્યારે દૂર થશે, ત્યારે તમે અશ્વિનકુમાર ઢેબરમાંથી નર્મદાનંદ બનશો. રોટલો બનાવ્યો છે, ખાવાનો શેની જોડે? તો પાણીની અંદર રોટલો બોળતા જાય, કાળો મેસ રોટલો છે. અને ઘરમાં તો આપણે ભાખરી બળી ગઈ હોય તો ઘરમાં કેટલા કકરાટ કરી મૂકીએ, આખું ઘર કાળું કરી મૂકીએ. હે, એ લઈ પાણીમાં બોળે છે અને મરચું છે, મરચું ચોપડી ચોપડીને ખાય છે. અને આ રીતે એમણે ખાધું. પેલો ભગત કહે છે કે મહારાજ, કોઈ દિવસ તમે રાંધ્યું નથી, કોઈ દિવસ એવું લાગે છે, તો આગળ જઈને શું કરશો? મહારાજ કહે છે કે મારો અવધૂત બેઠો છે અને ત્યાં ઓટલા ઉપર સૂઈ ગયા. એક કામળી હતી સાહેબ, કડકડતી ઠંડી છે, કામળી છે, ઠંડો પવન રાત્રે વાય છે. અત્યારના દિવસમાં આપણે જુઓ ને, હમણાં રાત્રે આપણને ઠંડી લાગે છે. નર્મદા મૈયાના ખોળામાં સૂતેલા હોય અને સુસવાટા સાથે પવન જ્યારે આવતો હોય તો ઊંઘ કેવી રીતે આવે? ઊંઘ નથી આવતી. પરાણે જાણે અમે કામળી ઓઢીને પડ્યા રહ્યા છે, ઠૂંઠવાય છે. જાણે કૂતરાસન, ગુરુ મહારાજ જે શબ્દ વાપરે છે કે કૂતરાસન કરીને હું સૂઈ ગયો છું અને ઊંઘ આવે છે. આવે ને આવે ને આંખ જ્યાં મળી ગઈ છે ત્યાં અવધૂત સ્વપ્નમાં પથાર્યા છે. અને અવધૂત આવીને એમ કે છે, કેમ ગદેર સુધી આવી ગયો ને? બાપજી પધાર્યા છે, ગુરુ મહારાજ જાગી ગયા છે, સદગુરુના એ શબ્દોનો અનુભવ કરી રહ્યા છે કે હું સર્વ રીતે તારી સાથે જ છું. પરિક્રમા સમય પણ એમ કહેલું કે મારી કૃપા તારી સાથે છે. અને ત્યાં જ આંખમાં આંસુ આવી જાય છે અને ગુરુ મહારાજને યાદ કરે છે. એક દિગંબર દેખાવ દો, એક દિગંબર દેખાવ, એક દિગંબર દેખાવ દો, એક દિગંબર દેખા. ના દૂરી ના પંજા સાધો, ના દૂરી ના પંજા સાધો, દસ બિન અનુપમ એક, દસ બિન અનુપમ એક, એક દિગંબર દેખા અવધુ, એક દિગંબર દેખા, એક દિગંબર દેખા, એક દિગંબર દેખા અવધુ, એક દિગંબર દેખા. ગુરુ મહારાજ સાથે છે, સવારે ઉઠીને આગળ નીકળી ગયા છે. આજે તો એકલા છે. સામે ઔદુંબરનું વૃક્ષ જોયું છે. ઔદુંબરના વૃક્ષની અંદર દત્તના દરબાર થાય, દર્શન થાય છે. ઔદુંબર હિરણ્યકશ્યપુને જ્યારે નૃસિંહ ભગવાને પોતાના નખથી જ્યારે મારી નાખ્યો, ત્યારે એ ઝેર એમના નખમાં એટલું બધું ચડી ગયું કે એમનાથી એને ખૂબ જ લાય બળવા માંડી, આગ આગ લાગવા માંડી જાણે શરીરની અંદર. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે તમારે આગ જો ઓછી કરવી હોય તો આ ઔદુંબરનું જે ઝાડ છે એને જઈને એના થડની અંદર તમારા નખ અંદર નાખી દો, એટલે તમારું જે દુઃખ છે એ દૂર થઈ જશે, તમારું ઝેર જતું રહેશે. અને ત્યારે એ નૃસિંહ ભગવાને દોડીને જઈને ઔદુંબરનું જ્યાં વૃક્ષ છે એના થડની અંદર પોતાના નખ નાખ્યા છે. અને નખ નાખ્યા ત્યાર પછી એમને થતી વેદના ત્યાં બંધ થઈ છે. એ ઔદુંબર વૃક્ષ કે જેની આપણે સદા પ્રદક્ષિણા કરીએ છીએ. અને એ જ્યાં જંગલની અંદર એ ઔદુંબરનું વૃક્ષ દેખાય
એટલે ભગવાન એની અંદર બિરાજમાન છે એમ કરીને ગુરુ મહારાજે એને વંદન કર્યા છે. સ્મશાન જેવી શાંતિ છે. આગળ જઈએ તો લૂંટફાટ થાય એવો ભય લાગી રહ્યો છે. હાપેશ્વર પહોંચવાનું છે, હાપેશ્વરથી હતની સંગમ જવાનું છે અને ત્યાં સામે ભીલદેવ મળશે તો લૂંટી લેશે. હવે ગભરામણ થઈ ગુરુ મહારાજને. હજુ તો અશ્વિન કુમાર ઢેબર છે. આપણે ઘણી વખત એમ કહેતા હોય તો જોઈ લઈશું ને જઈશું ના, અને આ લોકો જે ખેતરમાં જતા એ લોકોને રાતે પૂછજો એટલે ઘણી વખત પાણી વાળવા ગયા હોય ત્યારે ખબર પડે, ભલ ભલા ઢીલા થઈ જાય. હવે ચિંતા થવા માંડી કે એકલો છું અને જઈશ કેવી રીતે. ઘણા લોકો એવા, અરે રે જોયું જશે તો આમ ને તેમ, પછી ગભરાય. અમુક લોકો તમારે એક મિત્ર હતા ને એટલે રાત્રે ક્યાંક ગયા હોય ને એટલે થોડી થોડી વાર એમ ખોખર એમ ખાય. મેં કહો કેમ એમ કરે છે? તો કે ના, આજુબાજુ કંઈક હોય ને તો બધું ભૂતપલિત હોય કે કોઈ આવતું હોય ને તો ભાગી જાય. બીવે સાહેબ આવડી મોટો એમ પરછન છાતીને આમ આમ દિવસે તો આમ જાણે જુઓ ને તો આપણે એમ થાય કે આ 100 માણસને ફરી વળશે એવો, પણ બીકણ હોય. ગુરુ મહારાજને બહુ પોતાનામાં વિશ્વાસ હતો. ગુરુ મહારાજ જાતે લખ્યું છે સાહેબ, જાતે લખ્યું છે. એમણે એમ લખ્યું કે મને પોતાની જાત ઉપર મનોબળ માટે બહુ ઊંચો ખ્યાલ હતો, પણ હવે શંકા ભયનું ભૂત મૂંઝવણ વધી રહી છે, મને મારી કમજોરી સમજાઈ રહી છે. સમય આવે ત્યારે આપણી કમજોરી આપણને સમજાય. ગુરુ મહારાજ કહે છે કે આ જતા જતા તો થોડું ઘણું છે લૂંટી લેશે. હવે આમે લૂંટી લે તો આપણે સંસાર છોડ્યો છે તો લૂંટાઈ જાય તો એમાં વાંધો નથી, પણ આ બિલ રાજાઓ તો લૂંટી તો લે પણ તમારી પાસે કશું ના હોય ને તો પ્રસાદ આપે. એટલે પ્રસાદમાં શું આપે? સપાટા આપે. એટલે એ સપાટાનો પ્રસાદ બધે લઈને જાવ એટલે બધા કે આ લાલચોર કેમ થઈ ગયા, આ અહીં કેમ લાલ થઈ ગયા, બરડો કેમ લાલ થઈ ગયો, પાછા બધાને જવાબ આપવા પડે. એટલે કે આ તો પ્રસાદમાં પાછું એ આપે. એકાંતની અંદર ગુરુ મહારાજ બેઠા છે કે મુંબઈનું હું જીવન જીવીને આવ્યો છું, ત્યારે એમ વિચારતો હતો એકાંતમાં જવું છે, એકાંતમાં જવું છે અને એકાંત આખાઈ જાય એ અનુભવ કરવા માટે આ ટ્રસ્ટ છે ને એ મૌન કુટીર બનાવી છે. ઘેર કકરાટ થાય ને એટલે આપણે એમ થાય કે ના ના જતા રહીએ મૌન કુટીરમાં, પણ અહીં પૂરાઈ જાઉં તો ત્રીજે દિવસે 72મા કલાકે તો એમ થાય કે ક્યારે બહાર નીકળીએ, ક્યારે બહાર નીકળીએ સાહેબ, એકાંત ખાઈ જાય. અને જે બોલકા માણસ હોય ને, આ ધારો કે બોલવાની જેને ટેવ પડી ગઈ હોય ને તેના મોઢા આગળથી તમે માઇક લઈ લો ને કેમેરા લઈ લો ને તો અડધો ગાડો થઈ જાય. માણસોને ના જુએ તો ગાડો થઈ જાય. એકાંત એવી વસ્તુ છે. શરીર મજબૂત છે પણ એકાંત આ પજવી રહ્યું છે. એટલે એમ કહે છે, વળી પાછા મનને મનાવે છે કે ગુરુ મહારાજે તો મને તાલીમ માટે મોકલ્યો છે. નિર્ભયતા, એકાંત પ્રિયા, હિંમત, તિતિક્ષા, સહનશીલતા, આ બધા માટે મૌન પાળવું, એ બધું મને શીખવા માટે મોકલ્યો છે. અને હવે સમજાય છે કે ગુરુ મહારાજે કેમ મને મોકલ્યો છે. કોઈ લૂંટનારો સામે સારું મળે નહીં ને તો બહુ સારું. કોઈ પણ બિલની ચાપરી દેખાય એટલે ગભરાય કે આ કોઈ આવીને મારશે તો નહીં, ચાલતા ચાલતા આરામ કરવો છે પણ દેખાય એટલે એમ થાય કે જઈએ ને કદાચ લૂંટારું હશે તો આપણને પકડીને મારે કે આપણી વસ્તુ લઈ લેશે. તો પછી પાછો વિચાર આવે છે કે ગુરુ મહારાજના ખોળામાં માથું મૂક્યું છે, ગુરુ મહારાજે કહ્યું છે કે હું તારી સાથે છું, તો પછી મારે ભય કરવાની શી જરૂર, મારે બીવાની શી જરૂર છે. શબ્દો કામ કરે સાહેબ, શબ્દો. આપણે મુશ્કેલીમાં હોય ને કોઈ મિત્રનો ફોન આવે ને એમ કે તું ચિંતા ના કરે હું બેઠો છું, ખાલી એટલું કહે ને એટલે આપણે ફોર્મમાં આવી જઈએ. પરીક્ષા આપવા જતા હોય એટલે કોઈ કે ચિંતા ના કરીશ તો તારું સારું થઈ જશે એટલે આપણે ફોર્મમાં આવી જઈએ. માનસિક, માણસને માનસિક પણ સાથની જરૂર હોય એકાંતમાં ના, પણ એ ગુરુ મહારાજને શબ્દો એ વિચારે છે અને તરત જ એ થઈ જાય છે. અને એમ કહે છે ગુરુ મહારાજે બહુ સરસ લખ્યું છે મહારાષ્ટ્રીએ કે નિર્ભયતા અને હિંમત વિનાનો સાધક એ સાધક નથી પણ કાયર છે. હિંમત અને નિર્ભયતા, હિંમત અને નિર્ભયતા માત્ર
જંગલના કોઈ વન્ય પ્રાણી કે કોઈ ભીલ લૂંટી લે એના માટે હોય? ના, સત્ય બોલવાની પણ જે સાધક હોય એનામાં હિંમત હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ નહીં માગીને જીવવા માટેની પણ હિંમત હોવી જોઈએ. નિર્ભયતા, નિર્ભય હોવો જોઈએ. સાધુ બનવું હોય તો નિર્ભય, બાકી સાધુ થઈ અને પછી લોકોની ખુશામત કરે કે મારી જોળી ભરાય એના માટે ખુશામત કરતો હોય એ સાધુ સાધુ નથી, એ કાયર છે. એવું રંગ મહારાજ શ્રી નર્મદાનંદજી મહારાજે લખ્યું છે. અને ત્યાં લખે છે કે ભયથી ભાગવા કરતાં વિવેક વિચારને અને ભયથી યથાશક્તિ એનું સ્વાગત કરી લેવામાં, નિર્ભય થઈ જવામાં જ શક્તિ છે. ભય એક એવી વસ્તુ છે કે ભય જે આવે છે એના જે વિચારો છે એ આપણને ગભરાવે છે. ખરેખર એ ભય એટલો બધો અઘરો નથી હોતો, એટલો નથી હોતો, પણ ભયના વિચારો આપણને ડોલાવી નાખે. અને ભય જ્યારે સામે આવવાનો હોય, આપણને એમ ખબર છે કે આ વસ્તુ થવાની છે, પરીક્ષા આપવા જવાના હોય, આપણને ખબર છે કે જે થશે થશે, તમે હિંમત રાખો તો કેટલી બધી વસ્તુ તમે ભૂલી ગયેલા યાદ આવે. અને જો ભયમાં ને ભયમાં હોય તો યાદ રાખેલું પણ એ વખતે ભૂલી જવાય. ભયનો સામનો જ્યારે કરીએ તો આપણને ખબર પડે કે આ ભય તો નાનો છે. ગુરુ મહારાજ એમ કહે છે. અને ત્યાં કાળા મેસ પથ્થરની એક મોટી ભેખર છે, એની ઓથમાં બેસીને આસન લગાવે છે, પગ લાંબા કરી દે છે, ઊંડો શ્વાસ લે છે, આંખો બંધ કરીને બેસી ગયા છે. અને સદગુરુ મહારાજે આપેલા સ્ત્રોત્રનું ત્યાં પાઠ કરવા માંડશે. ઓમ નમઃ શિવાય, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત કરીને. ભવભયહારક શ્રી હરે પ્રણમો વારંવાર, જન્મ મરણ ટારી વિભો કરો શીઘ્ર ભવ પાર. રેવા તટવાસી નમો વાસુદેવય તિરાય, મદન મનોહર મૂર્તિ શ્રી લાગુ પુનિ પુનિ પાય. નાના રૂપે તું વસે નાના નામે, ભક્ત જનોને કારણે ગારે વિધ વિધ વે, ગારે વિધ વિધ વે. ગુરુ મહારાજે આપેલા સ્ત્રોત્રના 25 પાઠ કર્યા છે. આ બધું લખે છે એટલે એ આપણને નિર્દેશ કરે છે, સમજી જજો. આપણે પણ ચિંતા કે ભયમાં હોય તો ગુરુ મહારાજે આપેલો મંત્ર કે સ્ત્રોત્ર હોય એમ પાછું એવું લખ્યું કે 25 પાઠ કર્યા છે, ઈશારો કરે છે આપણને. અને પછી સ્વસ્થ થઈ ગયા છે, નદી કિનારે જાય છે, કમંડળમાં જળ ભરી લાવે છે, હાથ પગ મોઢું ધોવે છે, પાણી પીવે છે, અને ઘૂંટ એમની જે પેલું ગુણ પાઠ લઈ ગયા છે એ પાથરીને શાંતિથી સૂઈ જાય છે. સાહેબ બધી ચિંતા બધો ભય ભાગી ગયો છે. અને એટલામાં થોડી વારમાં ત્યાં સામા કિનારેથી કોઈ આવતું હોય એવો અવાજ થાય છે, તરીને આવતો એવો કઈ અવાજ થાય છે. એટલે એક સેકન્ડ એવો વિચાર આવશે લૂંટી લેશે, અને ત્યાં જ બીજી સેકન્ડ એવો વિચાર આવે છે કે મને શું લૂંટી જવાના, મારા ગુરુ મહારાજે મને હવે નિર્ભય કરી દીધો છે, મને હવે કોઈ ચિંતા નથી. અને ત્યાં એ બે માણસ આવે છે, બે માણસ સામે આવીને ઊભા રહે છે. ગુરુ મહારાજ પૂછે કે શું છે? એ નર્મદે હર, એ લોકો કહે છે કે ગુરુ મહારાજ, મહારાજ તમે અહીં રોકાયા છો, અમે લોકો તો મજૂરી કરવા સામે જઈએ છીએ, અને તમે એકલા અહીં રોકાયા છો પણ અહીં રોકાતા નહીં, આ જગ્યા જરા સારી નથી, લોકોનો ભય છે, ચોર લૂંટારાનો ભય છે, અહીં જાનવરોનો ભય છે, એટલે તમે અમારી સાથે ચાલો, તમને તુંબી ઘાટ અમે લઈ જઈએ. ગુરુ મહારાજ એમની સાથે વાતો કરતાં 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 ચાલે છે, અને એ નક્કી કરે છે, મારા ગુરુ મહારાજે હમણાં જ મેં કહ્યું કે નિર્ભય કરજે, એની આ પરીક્ષા લીધી અને મને ભય ના લાગ્યો એટલે હું પરીક્ષામાં પાસ થઈ ગયો છું. સાહેબ ડુંગર ચઢીને તુંબી ઘાટ પહોંચ્યા છે, અને ત્યાં એક બેરી ભીલબાઈ છે, એ ત્યાં જઈ અને રોકાયા છે.
હવે એક ઝૂંપડી છે એને, ત્યાં એક બેરી બાઈ છે, ભિક્ષા લેવાની છે. ગુરુ મહારાજ એને શું કે ને પેલી સમજાઈશું. ઘણી વખત એવું થાય ઘરમાં, હવે ઉંમરવાળા થઈ ગયા એટલે બેરા, એટલે ચા પીશો? તે કે ના ના, તું મારા માટે ચા બનાવી ને એવું કહે આપણને. અમારા એક મિત્ર હતા, એમના સાહેબ છે ને બેરા, થોડું કાને સંભળાય નહીં ઉંમરના લીધે, અને થાય હોય એટલે એ જાય એટલે સાહેબને સલામ મારે, એટલે સાહેબ જોડે વાત કરે એટલે સાહેબ પૂછે, ભાઈ આજે ક્યાં ગયા હતા? એટલે આ અમારે બહુ રમૂજી ને બહુ હોશિયાર, એટલે સાહેબને કે એમ બોલે નહીં, ખાલી હોટામાં આમ હલાવે. એટલે સાહેબે પેલું કાનમાં નાખેલું ને તેમાં આમ ખખડાવે, ખ્યાલ સંભળાતું નથી એમ, જરા જોરથી બોલો. એટલે પેલો પાછો એક્ટિંગ કરે, હા મેં, એટલે પાછો ખખડાય. એટલે પટાવાળા ને, અરે ભાઈ તું આ મારું કેવી ડબલી લઈ આવ્યો છે યાર, એમાં બેટરી નાખવાની છે, તમે જરા સુધારો ને. એટલે એવી રીતે રમૂજ કરે. ગુરુ મહારાજ ગયા ત્યાં પણ એવું છે, પણ એ જમાનામાં એની પાસે શું હોય. એ બાઈ પાસે આમ ઈશારામાં એને સમજાયું. એ બાઈએ લોટ અને વાલોળની સિંગ આપી છે. ગુરુ મહારાજે થોડું ઘણું જે આવડ્યું છે એ રીતે એના રોટલા બનાવ્યા છે, સિંગ બાફી નાખી છે, અને જેવી બફાઈ એવી એ બાફીને એના રોટલાને તે બનાવી અને એને ખાઈ લીધું છે. અને બીજે દિવસે સવારે 1964નો એ છેલ્લો દિવસ એવું લખે છે ગુરુ મહારાજ, અને હાફેશ્વર જવા નીકળ્યા છે. હાફેશ્વર એટલે હમ ફાવી નાખે એવો રસ્તો, એવું હાફેશ્વર. તમે ચડો ને ઉતરો એટલે હાંફી જવાય એવી જગ્યા. હવે ગુરુ મહારાજને ભય તો રહ્યો નથી, ચિંતા તો રહી નથી, નિર્ભય બની ગયા છે. ડુંગરો ચડે છે ને ઉતરે છે, ખૂબ જ કષ્ટ થઈ રહ્યો છે, શરીર કમજોર બની ગયું છે, સ્ફૂર્તિ જતી રહી છે. પાણી પી પીને યુવાન અવસ્થા છે એટલે ભૂખ પણ લાગે ડુંગર ઉપર ચડવાનું. અને આપણે પાછા મોટે ભાગે તમે નદીનું જળ આપણે પીએ ને તો આડું ખોરાક તરત જ પચી જાય. અને નર્મદા મૈયાને આ બધા નદીની અંદર તો જે જળ આવતું હોય એ વન ક્ષેત્રમાંથી આવતું હોય, ને વનની અંદર જે ઉગેલા જે ઝાડ હોય એના મૂળિયામાંથી જ્યારે ટપકીને આવ્યું હોય તેની અંદર કેટલા બધા તત્વો ભરેલા હોય. આ મિનરલ વોટરની તો કંઈ જરૂર જ ના પડે ને, એટલે ખોરાક પચી જાય છે, ભૂખ લાગે છે. પાંસળીમાં જેણે સૂળ ભોંકાય એવી પીડા થઈ ગઈ છે, મનથી થાકી ગયા છે, અને દત્ત સ્ત્રોત્રનો ત્યાં પાઠ કરે છે અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત કરતા ચાલે છે. ભૂખ લાગી છે ને આગળ ચાલતા ચાલતા જતા હોય છે ત્યાં એક ખેતર દેખાય છે. એ ખેતરમાં એક ભાઈ કામ કરે છે, ત્યાં એક 15 વર્ષનો છોકરો છે અને એક નાની છોકરી છે. નર્મદે હર કરીને બૂમ પાડે, પેલા લોકો બૂમ પાડે નર્મદે હરે. એને પ્રેરણા થઈ કે મહારાજ મકઈ ખાશો? મહારાજ કે આ ખાઈશ ને, પણ મહારાજ તમને મકઈ તો આપું પણ દેવતા કેવું છે ને, કે શેકીને કેવી રીતે ખાશો, કેવી રીતે શેકાશે, એના વગર ચાલશે? મહારાજ કે એટલી બધી ભૂખ લાગી છે કે કાચો શું દોડો ને એના ઉપરના પાંદડાય ખાઈ જઈશ તું આપને ભાઈ. અને તરત જ દોડા લઈને છોલીને મહારાજ કાચા ને કાચા દોડા ખાઈ ગયા છે. અને એમ કહે છે કે ઓહો, આજે તો આ દોડા એટલા બધા મને મીઠા લાગ્યા છે કે હું ખુશ ખુશ થઈ ગયો. અને એમ કરતા કરતા ચાલતા 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 એ હાફેશ્વર પહોંચી ગયા છે. સુંદર જંગલ દેખાવા માંડે છે, ઝાડી દેખાય છે, અને ગુરુ મહારાજ ત્યાં હાફેશ્વર પહોંચ્યા છે. બાણગંગા નદીનો ત્યાં કિનારો છે, જળ પ્રવાહ નર્મદા નદીનો ત્યાં ધીરે ધીરે વહી રહ્યો છે. અને 31મી જે મેં કહ્યું એ ડિસેમ્બરના રોજ સંધ્યાકાળે હાફેશ્વરમાં પહોંચ્યા. મંદિરની બહારથી બૂમ પાડી નર્મદે હર, નર્મદે હર, અને અંદરથી મોહનદાસ નામના એક બહુ મળતાવડા જે મહંત છે એને મીઠો આવકાર આપ્યો છે. સાહેબ આવકાર કેવો મળે? ક્યાંક મીઠો મળે છે તો ક્યાંક કોઈકે એમ કહી દીધું છે, શું બાવા થઈને એ રૂજ નીકળી પડ્યા છો, જુવાન છો, કામ ધંધો કરો ને. અહીંયા બહુ મીઠો આવકાર મળ્યો છે. એમ કહ્યું કે ભાઈ જેટલા દિવસ રોકાવું હોય એટલા દિવસ રોકાજો,
કોઈ જાતનો તમે સંકોચ ના કરતા, અને ત્યાં ફાનસના અજવાળે ચૂલા ઉપર ખીચડી ચઢાવી અને ગુરુ મહારાજે ત્યાં ભોજન લીધું છે. ગુરુ મહારાજ લખે છે કે જ્યારે રાજાઓનું રાજ હતું તો છોટાઉદેપુરના જે રાજા હતા એમના તરફથી પરિક્રમાવાસીઓ માટે ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી, અને સામાઘાટ ઉપર પણ જો પરિક્રમાવાસી હોય સામાઘાટે તો હોળીમાં ત્યાં એ લોકો માટે ભોજન મોકલવામાં આવતું હતું. હાપેશ્વર એટલે હંસેશ્વર. વરુણે ત્યાં તપશ્ચર્યા કરજેલી અને એટલે વરુણને શિવજી પ્રસન્ન થયા, એટલે આ પ્રાચીન તપોભૂમિ છે. આ આસપાસમાં કંઈ કેટલા બધા ત્યાં તપસ્વીઓ સિદ્ધ પુરુષો ફરતા હોય છે, અને જેની કક્ષા હોય જેનું નસીબ હોય એને આવા સિદ્ધ પુરુષો ત્યાં દર્શન આપે છે, ત્યાં શાંતિને આનંદનો અનુભવ મળે છે. આ હાપેશ્વર ગુરુ મહારાજ પહોંચ્યા છે. હાપેશ્વરની વાત કરીએ, હાપેશ્વરમાં રોકાયા છે ગુરુ મહારાજ. તો રંગવતૂત મહારાજની એક વાત યાદ આવે, એક પ્રસંગ યાદ આવે. રંગવતૂત મહારાજની પાદરામાં જે રંગ જયંતિ થઈ ત્યાર પછી રંગવતૂત મહારાજે એમ કહ્યું કે હાપેશ્વર જવું છે, અને રંગવતૂત મહારાજ મંગળદાસને લઈને ત્યાંથી નીકળીને ડભોઈ ગયા, અને ડભોઈથી છોટાઉદેપુર ગયા, અને છોટાઉદેપુરથી હાપેશ્વર પહોંચ્યા છે. છોટાઉદેપુરથી હાપેશ્વર જવાની પણ બહુ તકલીફ. ત્યાંના મહારાજા સાહેબને બીજા લોકોએ કહ્યું કે આ ગાડી લઈ જાઓ, પણ ગુરુ મહારાજ તૈયાર નહોતા થયા, અને હાપેશ્વરનો એ વખત રસ્તો બહુ ખરાબ. મને પણ કદાચ ખ્યાલ છે કે 1984-85 હું એ વિસ્તારમાં નોકરી કરતો, તો હાપેશ્વર આપણે જવું હોય કમાડથી તો 17 વખત કોતર આવતા. 1984-85 વાત કરું, અમારે જંગલ ખાતામાં અમે જતા, અને ત્યાં હાપેશ્વરમાં એ વખતે પણ એક મહારાજ એક જે હતા સંત હતા એ બધા જાય એટલે સરસ લાડુ દાળ ભાત શાક ખવડાવે, અને સાથે સાથે ભાંગની ગોટી આવી આપણને ખવડાવી દે, અને જુવાને હોય એટલે ભાંગની ગોટી ખાવ એટલે ખોરાક લઈએ, 3 દિવસ નોકરી ઉપર ના જવા દે, ત્યાં બેસાડીને બધી ભક્તિની વાતો કરે. એ હાપેશ્વર જેવા ગુરુ મહારાજ રંગવદૂત મહારાજ નીકળ્યા છે. વળી જતા જતા કંઈ બળદગાડામાં બેઠા છે, અને વળી કંઈક એવું થાય છે એટલે પેલા લોકો એક ખાટલી લઈ આવે છે, અને ખાટલીમાં ગુરુ મહારાજને બેસાડ્યા છે, અવધૂત મહારાજને ત્યાં પહોંચાડ્યા છે. બીજે દિવસે સાંજે હાપેશ્વર મંદિરે પહોંચ્યા છે, બધા થાકી ગયા છે. ભોજનનું પૂછ્યું રંગવદૂત મહારાજે, માત્ર દૂધ લીધું છે. બીજે દિવસે સવારે હાપેશ્વર નદી કિનારે ગયા, અને ત્યાં બહુ સરસ બે શિલાઓ હતી. એ ચટ્ટાન જોઈને રંગવદૂત મહારાજને એમ થયું કે આજે આપણે અહીંયા જ, હવે મારે અહીંયા જ રોકાઈ જવું છે. મંગળદાસને કહે છે કે અહીંયા આપણે ઝૂંપડી પાડી દઈએ, નહીં રહીએ તો? એટલે મંગળદાસ કહે છે કે હા એવું કરીએ, અને ત્યાં વાંસ કાપી લાવી અને પાંદડાની ઝૂંપડી બાંધી છે. રંગવદૂત મહારાજે અહીં રહેવાનું શરૂ કર્યું છે, અને બધાને કહ્યું કે હવે બધા જાઓ, મારે કોઈની જરૂર નથી, હું એકલો રહીશ. બીજા બધા તો મને કમ, અને ગુરુ મહારાજે મોકલ્યા ના પાડે તોય ગુરુ મહારાજ કહે છે એકલા રહેવું છે, એટલે એમના આદેશનું પાલન કરીને જાય છે. મંગળદાસ કહે છે કે ગુરુ મહારાજ હું આપની સાથે રહું, કંઈ તમને તકલીફ પડે કંઈ જરૂર પડે તો હું તમારી સાથે રહીશ. એમની સાથે રહ્યા છે. સામાકાંઠે એક ગામ છે, એ ગામની અંદર ખબર પડી એટલે એક ગામનો સરપંચ દોડીને મહારાજશ્રીના દર્શન કરવા આવી ગયા. પહેલે દિવસે આવી ગયા એટલે એવું કહેવાય કે કોઈ સંતના કે સાધુના દર્શન કરવા જઈએ, મંદિરે જઈએ, કોઈ રાજા પાસે જઈએ તો કંઈ ને કંઈ આપણે લઈને જવું પડે, એટલે દૂધ લઈને આવેલો છે. ખાલી હાથે ના જવાય, છેલ્લે પુષ્પ લઈને જવું પડે. આવ્યો છે અને બાપજી સાથે વાતો કરે છે, ત્યારે એમ થાય કે આ રંગવતૂત મહારાજ સાથે વાતો કરવા કેટલા કેટલા વિદ્વાનો જ્ઞાનીઓ સત્તાધીશોની ઈચ્છા હોય કે એમની સાથે અમે બેસીને વાત કરીએ, તો એમને તક નથી મળતી, પણ એ ગામડાનો આ અભણ એક ખેડૂત જેવો એક સરપંચ છે એની સાથે બેસીને બાપજી કેટલી બધી વાતો કરે છે. બીજે દિવસે પાછો એ આવે છે, બીજે દિવસે દૂધ લઈ આવે છે કે ગુરુ મહારાજ આ તમારા માટે દૂધ છે,
તો કે ના ભાઈ, મારા માટે દૂધની વ્યવસ્થાની જરૂર નથી, મારું તો મંદિરમાંથી આવે છે, પણ તને જો વાંધો ના હોય તો આ બધા અહીંયા જે ભક્તો આવતા હોય અને આ જે સેવા કરે છે એ લોકોને તું દૂધ આપી દે અને ચા બનાવીને તમે પીવો. એટલે બાપજી એમ કહે છે કે એનું દૂધ તો લઈએ પણ આપણે એને ચા પણ પીવડાવવી જોઈએ. એટલે પછી એને પણ ચા પીવડાવે છે અને બધા ચા પીવે છે. આમ રોજ દૂધ લઈને આવે છે 4-5 દિવસ સુધી. એક દિવસે સરપંચ આવ્યો છે અને થોડો મૂંઝાયેલો છે. એટલે પૂછે છે કે શું થયું? એટલે કે આ રીતે થયું છે, અમારા ગામની અંદર થોડી તકલીફ છે ગુરુ મહારાજ. તો કે શું તકલીફ છે? તે ખબર નહીં શું તકલીફ પડી છે, પણ ગામની અંદર કોઈ એવું લાગે છે કે ડાકણ કે એવું કંઈ આવતું હોય, ગામડાના માણસો માને કે એવું કંઈ આવતું હોય એવું લાગે છે, અને ઢોર અમારા મારી નાખે છે, લોકોને બીવડાવે છે અને લોકો ગભરાયા કરે છે. તો બાપજી કે શું કરીએ? તો કે ગુરુ મહારાજ તમે કંઈ ને કંઈ વ્યવસ્થા તો કરો. એટલે બાપજી થોડી વખત આંખ બંધ કરીને બેસી જાય છે. પછી આંખો ખોલીને એને કહે છે કે કામ કર પટેલ, તું કુવાડો લઈને જા અને આંબલીના ઝાડના 4 ખીલા બનાવી લાય. પહેલાં તો આપણે ગામડામાં એક ખૂંટાને ખીલા બનાવતા, ઝાડમાંથી આમ કાપીને બનાવી દઈએ, અત્યારે પણ લોકો બનાવતા હશે. એટલે જાય છે અને આંબલીના ઝાડ ઉપરથી એ 4 ડાળી કાપીને એના સરસ ખીલા ખૂંટા બનાવીને લાવે છે. અને મગનલાલને, હું મતલબ કે આગળ મંગળબરી બોલ્યો એવું કદાચ થયું, હા એવું થઈ જાય છે. એટલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. આ સ્લીપ ઓફ ટંગ એની એક નાનો અમારો જોક છે કે એક ભાઈ છે ને ચેક વટાવવા ગયા. એટલે ચેકમાં સ્પેલિંગ જુઓ CHEQUE હોય. એટલે એણે એમ જઈને કહ્યું પેલાને કે આ મારો ચેક ક્યુ વટાવી આપ, અમારો ચેક ક્યુ લાવ્યો છે. એટલે પેલો મેનેજર હતો એણે કહ્યું કે એને ચેક ક્યુ ના કહેવાય. એટલે આ ભાઈ એમ કે સ્લીપ ઓફ ટંગ્યુ થઈ જાય, TOU આવે એમાં, ટંગ્યુ એટલે કે સ્લીપ ઓફ ટંગ્યુ થઈ જાય એમ. આ ભાઈ ઘણી વખત આવું મગનલાલને મંગળદાસ થઈ ગયું થયું હોય તો જે સાંભળતા, એટલે કાલ ઉઠીને એના પરિવાર સાંભળે તો મને ક્ષમા કરી દે કે ભાઈ આ નામમાં ભૂલ થઈ છે એમ. તો મગનલાલને આ લાવીને 4 જ્યારે ખીલા આપ્યા, એટલે કે આ મગનલાલને આપી દે, એટલે એમને આપ્યા છે. અને એમને આપીને એમ કહ્યું કે કામ કરો ને મગનલાલ, તમે એને ફૂંક મારી દો. મગનલાલ કે ગુરુ મહારાજ, મારી એવી ક્યાં ક્ષમતા છે કે હું ફૂંક મારું? મારાથી એવી થોડી ફૂંક મરાય. તે કે ના ના, તું ફૂંક માર ને એ તો થઈ જશે. મગનલાલે ફૂંક મારી એ કે હું, બાપજી તમે મને હેરાન કરી નાખશો, હું તો સંસારી માણસ છું, જોજો હા. અરે તું શું કરવા ચિંતા કરે છે, હું બેઠો છું ને. ફૂંક મારી અને ખીલા આપી દીધા અને પેલાને કહ્યું હતું કે ગામમાં જજે, ગામમાંથી બધાને બહાર કાઢજે અને ચારે બાજુ એ ખીલા તું ઠોકી દેજે, ને પછી ગામમાં તમે પ્રવેશ કરશો. એ લઈ ગયો અને ગામમાંથી બધાને કાઢી અને ચારે બાજુ ખીલા ઠોકી દીધા, ગામમાં પ્રવેશ કર્યો બધાએ. અને 2-3 દિવસની અંદર તો એણે કહ્યું કે ગામમાં ગુરુ મહારાજ બધું સારું થઈ ગયું, હવે કંઈ પણ પ્રશ્ન નથી રહ્યો. અવધૂત કે દત્ત મહારાજ કોઈનું બાકી ના રાખે. કેમ બાકી ના રાખે? કે પટેલનું દૂધ પીધું એટલે એનું કામ કર્યું, પણ મગનલાલે જે સેવા કરી હતી એ સેવાના બદલામાં એને એની પાસે કામ કરાવી અને એની મહત્તા વધારી. રામચંદ્ર ભગવાને સીતા માતાને શોધવા માટે એટલે તો એમને મોકલ્યા છે. કેમ મોકલ્યા? વીંટી આપીને, ખબર છે, નહીં તો રામચંદ્ર ભગવાન જાતે ના શોધી શકે. પણ પોતાના ભક્તનું મહત્વ જે વધારવાનું હોય એટલા માટે આ કામ કર્યું. અને એટલે આજે પણ કેટલાક પ્રસંગો યાદ આવી જાય એટલે જોડતો જઉં. આપણે ભોજન કરીએ ને તો એક બલ્લુ પટેલ છે આપણા, બહુ સેવાભાવી, ગુરુ મહારાજ સાથે વર્ષોથી જોડાયેલા છે. થયું એવું વચ્ચે કે આવી રીતે જ આગળ અહીં
પારાયણ ચાલતું હતું. એ પારાયણ ચાલે એટલે એ લોકો સેવા એવી કરે કે આ કેમ્પસ નથી છોડતા સાહેબ, આ દરવાજાની બહાર ના જાય. અને તમે જુઓ કે કેવું આયોજન, સમયસર આપણને ચા ભોજન આ તે બધું આપે, બધું જ, બધાની સગવડ સચવાય. એટલી બધી સગવડ સચવાય ને કે ઘેર જઈને કદાચ આપણે આટલી બધી માંગણી કરીએ ને તો ઘરવાળા અમને કાઢી મૂકે, એટલી બધી આ લોકો સગવડ સાચવે છે એવી પરિસ્થિતિ. બલ્લુ પટેલને બધા, મયુરભાઈના બધા, લાલોને બધા વહેલા વહેલા ઉઠી જઈને આ કામ કરતા હોય. ત્રણ ચાર દિવસ થયા હશે એટલે બલ્લુ પટેલ કંઈક આમ મૂંઝેલા મૂંઝાયેલા લાગે, કામરેજમાં રહે છે આમ તો, એમના પત્ની અહીં સેવામાં આવે તો મૂંઝેલા મૂંઝેલા લાગે. એટલે મયુરભાઈએ કહ્યું કે કેમ શું છે, જરા બે ચાર દિવસથી ઉદાસ લાગો છો, મૂંઝાયેલા લાગો છો. એટલે કે કંઈ નહીં, ના ના, શું થયું, એમની દીકરીના થોડા વખત પહેલાં લગ્ન થયેલા અને એને હારપીસ થઈ ગયો. હવે આ હારપીસ એક એવું છે કે મોટે ભાગે દરેકના જીવનમાં થાય, હા, એક જાતનો બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં હોય જ, એ અમુક સમયે નીકળતો હોય, પણ ઘણાને હારપીસ જલ્દી મટે નહીં. એટલે એમણે એમના સસરા પણ ડૉક્ટર, એમની દીકરીના, અને બહુ બધી જગ્યાએ કોશિશ કરી, કોશિશ કરી, સારામાં સારા ડૉક્ટરને સુરતમાં બતાવ્યું, પણ હારપીસ મટે નહીં અને શરીર ઉપર વધતા જ જાય, વધતા જ જાય. તમને કદાચ ખબર હશે કે આ બિલીનું ઝાડ હોય ને, બિલીનું ઝાડ, તેના જ્યાં મૂળી આગળ જાય ને તેમાંથી પાછી બીજી બિલી ફૂટતી હોય. ચંદનના ઝાડ નહીં એવું, ચંદનનું ઝાડ હોય તો આમ આગળ વધતું હોય તેના મૂળમાંથી પાછું તમે ટચકો મારો તેમાંથી બીજું નીકળે. એવી રીતે બીડી પત્તાનું ટીમરુંનું એક ઝાડ આવે એને એવું થાય, એને રૂટ સકર કહે. એવું રૂટ સકર એવું હારપીસની અંદર હોય કે વધતું વધતું આગળ જાય, અહીં મળતું જાય તો આગળ થતું જાય, આગળ થતું જાય, એટલે એના શરીરમાં યુવાન દીકરી શરીરમાં હારપીસ ફેલાઈ ગયેલું, મટે નહીં. અને ત્યાં સુધી ચર્ચા પહોંચી ગઈ કેટલા દિવસ પછી કે પતિ પણ એમનાથી નારાજ કે ભાઈ આ શું તને આ બધા સ્કિન ડિસીઝ થઈ ગયા ને આ બધું થઈ ગયું, એટલે બહુ ચિંતામાં. મયુરભાઈને વાત કરી, એટલે મયુરે નિલેશભાઈને વાત કરી. નિલેશભાઈ કહે કે તમે મને વાત કરો તો હું શું કરવાનો, ગુરુ મહારાજને વાત કરીએ. નિલેશભાઈએ વિચાર્યું અને રોજ સવારે ગુરુ મહારાજ માટે 2:30 વાગે જ્યારે ચા લઈને જાય ત્યારે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ, પેલો તમારી વર્ષોથી સેવા કરે છે, ઘરબાર મૂકીને ધંધો મૂકીને અહીં આવે છે, આ ભક્તોની સેવા, તમારી તો સેવા કરે ઠીક છે પણ તમારા આવેલા ભક્તોની કેટલી બધી સેવા કરે છે, તમે કંઈક કરો. એટલે ગુરુ મહારાજે એમને કંઈક એવો વિચારોથી સંકેત આપ્યો કે ભાઈ જુઓ, આ બધું તો દરેક મનુષ્યના જીવનમાં થાય, તમારા આ જન્મનું કે ગયા જન્મનું જે થોડું ઘણું કર્મ હોય એ ભોગવવું પડે. તો નિલેશ કે એવું બધું ગુરુ મહારાજ હું કંઈ જાણું નહીં, તમે કંઈ ને કંઈ મને દવા બતાવો. અને એવી જ્યારે વાત થઈ એટલે ગુરુ મહારાજે નિલેશના મગજમાં એવો સંકેત આપ્યો કે રંગવદૂત મહારાજે રચેલું સર્વ સૌખ્ય સ્ત્રોત્ર એ કરો. અને નિલેશે સહજ રીતે એ વાત કરી દીધી કે સર્વ સૌખ્ય સ્ત્રોત્ર કરો. અને સાહેબ એમણે આ સ્ત્રોત્રનું શરૂઆત કરી અને તમે નહીં માનો 8-10 દિવસમાં આ બધો એમનો રોગ જતો રહ્યો. પોતાની જે સેવા કરે એને નામ અપાવે, જે એમાં સર્વ સૌખ્ય સ્ત્રોત્ર છે તમારા નિત્યક્રમમાં બોલો ને 2-4, એમાં બહુ સરસ આવે છે. યસ્ય નામ શ્રુતો સદ્યો મૃત્યુ દુરાત પલાયતે દુઃખ વાર્તા વિલીયેત દત્તાત્રેય નમોસ્તુતે શોકો નંદાય કલ્પેત દૈન્યં દારિદ્ર્ય હેતવે રોગસ્વકાપ્તયે સમ્યક દિગંબર નમોસ્તુતે પરયંત્રાદિકં કિંચિત પ્રાભવેન્નૈવ સૂરિપશુ કર્તા કૃતેન બધ્યેત અવધૂત નમોસ્તુતે રોગાભિસંકુલે દેહે નિસ્સારે ભેષજે સતિ ઔષધં નર્મદાં વારી
દત્તો ધન્વંતરીશ્વયં ઔષધો નર્મદા વારી. નર્મદાનું જળ એ ઔષધ છે એમ લખ્યું છે. અને આ સ્ત્રોત્રની અંદર રંગવદૂત મહારાજે તમે જુઓ તો દત્ત મહારાજને અલગ અલગ શબ્દમાં પાથેયમાં મને લાગે છેલ્લા એની ઉપર છે કદાચ, હા, અલગ અલગ અવધૂતને ક્યાંક અવધૂત કયા છે એમ અલગ અલગ એનાથી એ સંબોધ્યા છે જુદા જુદા. અને હવે થોડી મારી મોટૈયાઈ કરી લઉં કે આ સર્વ સૌખ્ય સ્ત્રોત્ર ઉપરનું ફેસબુક ઉપર મારું 1.5 કલાકનું એની ઉપર સમજણ છે. કઈ ઉપર છે ખબર નહીં, પણ આ અમારે રંગ પરિવારવાળા કરતા હતા એ વખતે એક આપેલું, એટલે મને યાદ આવી ગયું સર્વ સૌખ્ય સ્ત્રોત્ર. એને બહુ સરસ બાપજીએ લખ્યું છે. અને એ બધું જે એક એક એમણે જે મંત્ર કે જે લખ્યા છે એ બધાના તમે જુઓ તો રંગવદૂત મહારાજના જે બધી લીલાઓ બની છે એક એક બધાને સેટ થાય એવી છે, એવી સરસ છે. તે સર્વ સૌખ્ય સ્ત્રોત્ર કરવાનું કહ્યું અને ગુરુ મહારાજના આશીર્વાદથી એ દીકરીને મટી ગયું. એટલે સૂક્ષ્મ સ્વરૂપે આ બિરાજમાન આ અવધૂત આ મહારાષ્ટ્રી અહીં બેઠેલા છે અને એના માટે કોઈ પુરાવાની જરૂર નથી સાહેબ, કોઈ પુરાવાની જરૂર નથી. મહારાષ્ટ્રી આફેશ્વર પહોંચી ગયા છે. આપણે વાતો કરીએ પણ આજે તો ફરીને પાછું આપણે પાછા આવવાનું છે નારેશ્વર. તો ત્યાં થોડા દિવસ રોકાયા છે અને ત્યાં એ દરમિયાન મહારાષ્ટ્રમાં એક બ્રિજ બંધાય છે, ડેમ બંધાય છે કોયનાનો. એ પ્રોજેક્ટના કર્મચારીઓ ત્યાં આવેલા છે. હાપેશ્વરથી ખતની ગાઢ જે જવાનું છે ત્યાં જવાનું છે. એની અંદર વચ્ચે હવે લૂંટફાટની ચિંતા છે. એટલે ગુરુ મહારાજે હતની સંગમ જવા પહેલાં ત્યાંના મહંતે એમ કહ્યું કે મહારાજ તમે આ તમારા ચશ્મા છે, આ કામળી છે અને એ બધું આ લોકો જોડે મોકલી દો, નહીં તો લૂંટાઈ જશો. એટલે હતની સંગમ જતાં પહેલાં આ પ્રોજેક્ટના કર્મચારીઓને ગુરુ મહારાજે સોંપી દીધા છે. અને એ લોકોએ એમ કહ્યું કે હવે જ્યારે ચીખલદા આપણે ભેગા થઈશું ત્યારે તમને આ વસ્તુ આપી દઈશું. અહીંથી એકલા નીકળવાનું છે, જાડીમાં તકલીફ રહે. એટલે ગુરુ મહારાજ એમ વિચારે છે કે કોઈક સાથ મળી જાય તો સારું. અને એટલામાં જ 2 પરિક્રમાવાસી અને 2 સાધુ ત્યાં હાપેશ્વરમાં આવી ચડ્યા છે. હવે જે 2 સાધુ અને જે 2 પરિક્રમાવાસી આવેલા છે એ પૈકીના 2 પરિક્રમાવાસી અને 1 સાધુ તો એકદમ ચર્સી છે, ગાંજો બીડી પીવે અને ગમે તેમ હલકી વાતો કરે, માત્ર ભટકવા માટે નીકળ્યા હોય એવા છે. ત્રીજો એક જે છે એ જરા વ્યવસ્થિત છે. નાગપુરનો મરાઠી આ સાધુ છે. એ થોડો ઘણો ગુરુ મહારાજને એમ લાગ્યું કે મારી સાથે એનો મેળ પડે એવો છે. પેલા લોકો તો તમોગુણી છે, જે આપણે કહીએ છીએ કે તમોગુણ, સત રજસ અને તમસ, એ 3નો સમન્વય. અને દત્ત આખું વિશ્વ જોઈએ ને તો સત રજસ ને તમસનું જ બનેલું છે, એ સાધુ સ્વરૂપે હોય કે કંઈ પણ હોય. આપણે યજ્ઞનો કુંડ બને ને તો મને લાગે નીચેની જે હોય એ કાળો કલરની હોય, વચ્ચે લાલ હોય અને ઉપરની સફેદ હોય. સતગુણની જે ધજા છે એ સફેદ રંગની છે, રજોગુણની જે ધજા છે એ લાલ રંગની છે, અને તમોગુણ છે એની જે ધજા છે એ કાળા રંગની છે. તમોગુણ બધે વ્યાપેલો છે, રજોગુણ એનાથી ઓછો છે અને સદગુણ એનાથી પણ ઓછો છે. એટલે જે આ યજ્ઞવેદી આપણે જોઈએ છીએ તો તમે જુઓ કે નીચે મોટી છે, એનો વ્યાપ મોટો છે, એ કાળા રંગનું છે. એટલે તમોગુણી વિશ્વમાં પણ વધારે છે, પણ એની ઉપર કોણ છે તો રજોગુણ છે. રજોગુણે તમોગુણને દબાયેલા છે અને આ બંનેને કોણે દબાયેલા છે
તો સત્વ એ દબાયેલા છે, એ નાનો છે પણ એની જે ધજા છે એ સફેદ છે. આ સત રજસ ને તમજ એ સાધુ છે, એ તમોગુણી છે. એટલે ગુરુ મહારાજને નથી ફાવતું, પણ એ ચાર પૈકીનો એક જે નાગપુરનો મહારાષ્ટ્રીયન સાધુ છે, જરા એની સાથે વિચારો મળે એવા છે, એટલે એ સાધુ સાથે સાથે નીકળવાનું નક્કી કરે છે. અને આજે હાફેશ્વર છોડીને પાયલીઘાટ પહોંચ્યા છે. બીજા દિવસે ત્યાંથી પાયલીઘાટથી પણ પાછા નીકળ્યા છે. થોડું આગળ ચાલ્યા અને જેની આ જે સાધુ સાથે જવાની પસંદગી કરી હતી એ વ્યક્તિની વાતો એની રીતભાતથી ગુરુ મહારાજને એમ થયું કે સાથી શોધવામાં મેં કંઈ ગોથું ખાધું છે. સાહેબ, સાથી શોધવામાં ગોથું ખાવું એટલે વેપારની અંદર પણ ઘણી વખત આપણે એવા માણસ જોડે આપી જઈએ, અટવાઈ જઈએ કે બધું જ લૂંટી જાય. ખેતી કરવા કોઈને આપી હોય, દાણે આપી હોય, તો એવો માણસ ભરવાઈ જાય કે તમને હેરાન કરે, કાં તો તમે દાણે લીધી હોય ને જેની માલિકી હોય એ તમને હેરાન કરે. અને જીવન નૈયાને પાર કરવા માટે જ્યારે આપણે પોતાના સાથે કોઈ પુરુષે સ્ત્રીને શોધી હોય ને સ્ત્રીએ પુરુષને શોધ્યો હોય ને ત્યારે પણ સાથી શોધવામાં જો તકલીફ કરી હોય ને તો પણ આપણે ડૂબી જઈએ. પણ સાથી જો જિંદગીની નૈયા માટે આપણે ગુરુ મહારાજ શોધવામાં પણ જો સાથી શોધવામાં ગુરુ શોધવામાં ભૂલ કર્યા તો ચોક્કસ આપણે ડૂબી જઈએ. એ ગુરુ મહારાજ કહે છે હવે કે સાથીની પસંદગી કરવામાં મેં ભૂલ કરી છે. કેમ? તો કે એને બોલવાનું કશું ભાન જ નહીં. અને એ વખતે એ મૂળ મહારાષ્ટ્રનો ભાઈ અને એ વખતે મહાગુજરાતનું આંદોલન થયેલું 1960માં, એટલે થોડું મરાઠી ને ગુજરાતીઓ વચ્ચે વૈમનસ્ય થોડી વૈચારિક એ હતું. એટલે જે લોકોમાં હોય એમાં હોય, બધાનામાં તો હોય નહીં. એટલે વાત વાતમાં કોમી પ્રાંતીય રાજકીય આવી બધી સંકુચિતતા ધરાવે, મૌન રહે જ નહીં. અને ગુરુ મહારાજે તો કહેલું કે ભાઈ મૌન રહેવાનું છે, બહુ લાંબી વાતો નહીં કરવાની, વિવાદમાં પડવાનું, એટલે મૌન રહે. એટલે પાછું એમ કે તમે મૌન રહો છો એટલે તમે લુચ્ચા છો, બોલો. આ ઘણા માણસ બહુ બકબક કરતા હોય ને, આપણે કશું ના બોલીએ ને સરળ થઈએ ને, એટલે સરળ થાવ એટલે કે તો બહુ લુચ્ચો છે. ના બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય, હવે આ બેને કેવી રીતે ભેગું કરવું એ જ તમને ના સમજાય. ઘરમાં બહુને ને સાસુને ઝઘડો થાય એટલે કે પેલી કંઈ જવાબ આવે કે બહુ બોલ બોલ કરે છે, ના બોલે તો એમ કે જો ને મીઠી થઈને બેસી રહી છે એમ. એ બંને પાછા એકબીજાને કહે, એવું નથી હોતું, બંને એકબીજાને કહે. પેલાને બોલવામાં જરા કંઈ સંયમ જ નહીં, ધીરજની. એટલે ગુરુ મહારાજ એમ કે હવે મારે શાંત રહેવું પડશે. આગળ ગયા એટલે આગળ ભોજનની વ્યવસ્થા થાય એવું કંઈ પરિસ્થિતિ નહીં, એટલે ભીલની છાપરી હતી અને ભીલની છાપરીમાં ભિક્ષા લેવા જવાનું થયું. એટલે ગુરુ મહારાજ કહે કે આ ભીલની છાપરી છે ત્યાં જઈને આપણે ભિક્ષા માગી લઈએ. એટલે પેલાને વાંધો પડ્યો, એમ કે ના ભીલનું તો કંઈ ખવાતું હશે, બોલો. સાધુ થયો છે અને એમ કે ભીલનું ખવાય? અને આપણે અવધૂતની પરંપરામાં તો નાત જાતની તને નચીડ, જાત પાતની તને નચીડ. ગુરુ મહારાજને એ તો લેવા નથી જતો, પણ ગુરુ મહારાજને પણ જતા રોકે છે કે ભાઈ ત્યાંથી તમારે અનાજ નહીં લેવાનું, ત્યાંથી કશું લઈને તમારે રોટલા નહીં બનાવવાના. ત્યારે આપણને એમ થાય કે શાસ્ત્રોમાં આ પણ કહેલું છે કે રામચંદ્ર ભગવાન ફરતા 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 શબરીના ત્યાં ગયા છે. શબરીના ત્યાં ગયા છે એટલે રામચંદ્ર ભગવાન શબરી એમની સ્વાગત કરે છે, વર્ષોથી જેની પ્રતીક્ષા કરી રહી છે, રોજ આંગણું વાળે છે કે મારા દેવ પધારશે, મારા દેવ પધારશે, મારા દેવ પધારશે, રોજ રાહ જુએ છે. અને એમાં એમાં યુવાનીમાંથી એ ગઢપણ સુધી પહોંચી ગઈ છે ને એમ થાય છે કે મારા દેવ પધારશે. અને આજે દેવ પધાર્યા છે, દેવ ત્યાં બેઠેલા છે. દેવ બેઠેલા છે એટલે એનો પ્રેમ જોઈએ. અને ભગવાન કહે છે કે માં શબરી મને ભૂખ લાગી છે, મને કંઈ ફળ આપ. એટલે શબરી માતા એને ફળ આપે છે, ફળ આપે છે, ફળ ખાય છે. અને સાથે લક્ષ્મણજી છે, એને પણ એક દડિયાની અંદર ફળ આપે છે.
રામજી તો પ્રેમના ભૂખ્યા છે, એટલે રામજી તો એ ફળ ખાઈ ગયા છે, લક્ષ્મણે નથી ખાધા સાહેબ. લક્ષ્મણે એ ફળને ધીરે રહીને ફેંકી દીધા છે. એ ફળ ધીરે ધીરે રગડતા રગડતા અને એમને એમ કરતા કરતા દ્રોણાચલ ઉપર પહોંચી ગયા છે. એ દ્રોણાચલ ઉપર પહોંચી ગયા સાહેબ, જુઓ અહમ કેવું છે, અહમને કેવું તમને નમાવે છે. એ દ્રોણાચલ ઉપર પહોંચી ગયા છે અને જે વખતે લક્ષ્મણજી મૂર્છા પામે છે અને ત્યારે જ્યારે હનુમાનજી મહારાજને કહે છે કે જડીબૂટી લઈ આવો, ત્યારે હનુમાનજી મહારાજ આ દ્રોણાચલ ઉપર જાય છે અને ત્યાંથી જે જડીબૂટી લઈને આવે છે એ જે આ ફળ પડ્યા છે એના મૂળમાંથી જે વૃક્ષ નીકળ્યા છે એની છે સાહેબ. અને હનુમાનજીની મૂર્છા એમાંથી મુક્ત થાય છે. આજનું કરેલું સાહેબ અહમ એ આપણને 5 વર્ષે 15 વર્ષે પણ આપણને ઝુકાવે છે. શાસ્ત્રો આ કે છે અને એમ કહેવાય કે સબરીએ બોર ચાખ્યા હતા અને ખવડાયા હતા. સંસ્કૃતનો શબ્દ છે ઉચ્છિષ્ટ, એટલે એનો અર્થ એવો નથી થતો કે એઠા, એનો અર્થ થાય છે ઉત્તમ. એ ઉત્તમ શોધી લાવી છે અને ઉત્તમ એને ખવડાયા છે. ગુરુ મહારાજ ત્યાં જતા જતા વિચારે છે, એટલામાં એક ભીલ દેખાયો છે. એ ભીલ ગુરુ મહારાજ સાથે વાત કરે છે. ગુરુ મહારાજ ને એમ કહે છે કે તારે મારી છાપરીમાં તમારે આવવું હોય તો મહારાજ અમારી છાપરીમાં રહેવા આવો. ગુરુ મહારાજ એની સાથે ડુંગર ઉપર ગયા છે. આજે પહેલી વખત ગુરુ મહારાજ લખે છે કે હું ભીલનો મહેમાન બન્યો છું. તમે સરકાર આવે હે, એ પેલો ભીલ જે જતો હતો એ ખેડૂત આ લોકોને લઈ ગયો છે. ગુરુ મહારાજ એનો સાથેનો સાધુ એ ડુંગર ચડીને ઉપર એ કુટિયામાં પહોંચ્યા છે અને ત્યાં એક સાધુ છે. એ સાધુ પરિક્રમા વાસીઓનો ત્યાંનો બધાની સેવા કરે છે. ત્યાંનો કોઈક નાનો સરખો વેપારી છે, ગાંચી વેપારી, એ બધો અનાજ પાણી પહોંચાડે છે અને સેવાનો લાભ લે છે. હજુ તો ગુરુ મહારાજને પેલો ત્યાં પહોંચ્યા છે. ગુરુ મહારાજની સાથે જે પેલો આવેલો છે સાધુ એનો વ્યવહાર બરાબર નથી. ગુરુ મહારાજ એમ કહે છે કે ભાઈ તું જતો રહે કાં તો મને છોડી દે. તો એમ કહે કે ના, મારી જવાબદારી છે, હું તને ના છોડું, હું તારો હાથ પકડીને તને લાવ્યો છું એટલે તારી સાથે જ રહીશ. મૂળ તો એને એ તત્વ સમજાઈ ગયું હોય કે આ મારી સાથે ચાલનારો જે સંત છે, જે સાધુ છે, એની કક્ષા કોઈક ઊંચી છે ને એની સાથે રહીશ તો મને કંઈક આધ્યાત્મિક જ્ઞાન કદાચ મળશે, ને એ નહીં મળે તો ભૌતિક સુખ તો કંઈ ને કંઈ મળશે, એટલે એ છોડવા નથી માગતો. હજુ તો ત્યાં જઈને જ્યાં ઝૂંપડીમાં બેસે છે એટલામાં જે આગળ આપેશ્વરમાં જે બીજા 3 સાધુ, પેલો એક ત્યાગીજી અને બીજા 2 જે હતા પરિક્રમાવાસી, એ છૂટા પડ્યા હતા, એ બધા ત્યાં આવી ગયા છે. 5 માણસો પેલા કુટિયાની અંદર જવાનું છે, કુટિયાની અંદર જગ્યા નથી. અને જે માથાભારે હતા એ પેલો ત્યાગી પોતાને કેવડાવતો હતો, એણે અંદર જઈને પોતાનો સામાન મૂકી દીધો છે. ત્યાં જે પેલો ત્યાંનો લોકલ જે રહે છે એ સાધુએ રોટલાને કંઈક બનાવ્યું છે, રસોઈ બનાવી છે. અને બિચારો બહુ પ્રેમ વિનય અને શાંતિથી એની જોડે વાત કરે છે. અને જમવા જ્યારે બેસવાનું થાય છે એટલે સહજ રીતે એ ત્યાંનો જે લોકલ સાધુ છે એ પેલા ત્યાગીને એમ પૂછે છે કે પરિક્રમા કર્યા પછી તો તમે મહારાજ ઘેર જશો ને? એટલામાં ત્યાગીજીનો ગુસ્સો, અરે તુજે ઇતના પતા નહીં ચલતા કે પરિક્રમા મેં નિકલે હુએ કોઈ સાધુ અપને ઘર વાપસ થોડી જાતા હૈ, તુજે ઇતના જ્ઞાન નહીં હૈ, ગમે તેમ બોલવા માંડ્યો. પેલો બિચારો જે સેવા કરે છે ગાંચી અને ત્યાંનો સાધુ તો ગભરાઈ ગયા. અભી તુજે મેં દંડે સે મારુંગા એમ તેમ કરીને હોઆપો કરી નાખ્યો. જે માણસ નબળો હોય ને એ વધારે બૂમો પાડીને બોલે. અને એ લાકડીઓ લઈને ઉછાળવાની કોશિશ કરે. જે હિંમતવાળો હોય ને એ પેલો 10 વખત લાકડી ઉછાળે ને તોય કશું ના કરે,
અને એક જ વખતમાં પકડીને આમ પતાવીને પૂરો કરી નાખે. શક્તિશાળી માણસ એવો હોય, એના મગજ ઉપર કાબુ હોય, એના મન ઉપર કાબુ હોય, ગભરાય નહીં એમ. ત્યાગીજીનો ગુસ્સો બરાબર એ થઈ ગયો એટલે ગુરુ મહારાજ કહે છે કે એણે પોતાની ઈચ્છાઓને લાલચનો ત્યાગ નથી કર્યો, પણ એણે વિનયનો અને એ બધાનો ત્યાગ કરી દીધો છે. આજે હું નહીં ખાઉં એમ કરીને ગુસ્સે થઈ ગયો. પેલો મહારાજ એમ કહે સાધુ કે મહારાજ જમી લો, અને અંદર જઈને બધા રોટલા ને બધું શાક ને બધું ઝાપટી ગયો અને આરામથી ઊંઘી ગયો. ઊંઘવા જતો રહ્યો એટલે મહારાજ એમ પૂછ્યું, આપણા ગુરુ મહારાજ એને પૂછ્યું કે મહારાજ રાતનું પૂજન ને બધું નહીં કરવાનું ધીરે રહીને? તે કે ના ના ભાઈ, આપણે તો પરિક્રમામાં જે દિવસથી નીકળ્યા ત્યારથી ભગવાનના ભરોસે છે. મેં તો ભગવાનને જે રીતે માન્યા છે એ રીતે હવે એની મારે કંઈ પૂજા કે તે કરવાની કંઈ જરૂર જ નથી, કે આરતી કરવાની પણ જરૂર નથી. અને એમ કરીને એણે વાતને ટાળી દીધી છે. બીજો દિવસ થયો છે, સવાર પડી છે, પાછા પાંચે જણ નીકળ્યા છે, હતની સંગમ પહોંચવા આવ્યા છે. હતની સંગમથી આગળ ધર્મરાય પહોંચવાનું છે, અને ધર્મરાયનો માર્ગ બહુ વિકટ છે. અહીંયા લૂંટારાઓ લૂંટી લે કપડાં, ચશ્મા, કાગળ, જનોઈ, વાસણ, અનાજ, તમારી પાસે જે કંઈ હોય, સિંગદાણા હોય તો એ પણ લૂંટી લે, માચીસ હોય તોય લૂંટી લે. ને સ્વાભાવિક છે કે એ જમાનામાં માચીસ મળતી ના હોય એટલે લૂંટી લે. એટલે ગુરુ મહારાજને એ લોકો જઈ રહ્યા છે, ધીરે 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 આગળ જાય છે. એટલે એમની જોડેનો જે પેલો છે સાધુ, આગળથી જોડાયેલો એ સાધુ એમ કહે છે હવે ગભરાવા માંડ્યો છે. મોટી મોટી વાત કરતો હતો, હવે એને ભય લાગે છે. એટલે કહે છે કે હું 5-1 વર્ષ પહેલાં પણ અહીંયા આવ્યો હતો, ત્યારે મને લૂંટી લીધેલો અને મને બહુ મારેલો. હવે એને પોતાનું સત્ય સ્વીકારવું પડ્યું. ઘણા એવા હોય હા, આપણને કહે અરે તું જજે ને હું બેઠો છું ને, અને તમે મુશ્કેલીમાં આવો ને તે બેસી જ રહે, ઊભો થાય જ નહીં સાહેબ, ઊભો થાય જ નહીં. એટલે એણે પછી આપણે કે કેમ તું ના આવ્યો, કે મેં કહ્યું તું હું બેઠો છું ને, તું બેઠો જ તો નહીં યાર. એટલે જે માણસ દોડે એ માર ખાઈને પાછો આવે, લોહી લુહાણ થઈને પાછો આવે કે મને બહુ માર્યો બહુ માર્યો, તો કે મારે જ ખાઈને ભાઈ, કોઈ તે ખોટા માણસનો સાથ પકડ્યો, ખોટા માણસ સાથે ગયો. પહેલાંના રાજાશાહીમાં શું થતું કે આ રસ્તે જ્યારે પરિક્રમાવાસી જતા એટલે ત્યાંના રાજાઓ સિપાહીઓને મોકલતા અને સિપાહીઓ ત્યાં ફરતા હતા એટલે લૂંટનો ભય ઓછો હતો. પણ સ્વતંત્રતા મળી એટલે ત્યાંથી પોલીસને ઉચકી લીધી, કારણ કે પોલીસને એ સિપાહીઓને બીજા કામ સોંપાઈ ગયા. એટલે લૂંટારાઓને સ્વતંત્રતા મળી એટલે પ્રજા નહીં મળી, ને લૂંટારાઓને લૂંટ કરવાની પણ સ્વતંત્રતા મળી ગઈ, એવું કહીએ તો ચાલે. ત્યાંથી ધીરે ધીરે જ્યાં આગળ નીકળ્યા છે, કાતરખેડા ગયા છે, ત્યાં જમણા કાંઠે ભેખડ ઉપર ચારેક ભીલ તીર કામઠા લઈને બેઠેલા છે. હવે ગભરામણ ચાલુ થઈ. એને જોયા એટલે આપણે નહીં, આપણે જેની જોડે બોલતા ના હોય, કાં તો જેણે લોકોનું કરી નાખ્યું હોય ને, એનો પેલો માગવાવાળો આવે એટલે નથી જોયો એમ કરીને આમ ડોકું ફેરવીને જતો રહે. ઘણી વખત છે ને આપણને ઘણા પૂછે એમ કે તમારો મોબાઈલ નંબર પેલો જૂનો ને જૂનો જ છે? તો મેં કહું જૂનો જ હોય ને. કેમ? એ તો જેણે લોકોનું કરી નાખ્યું હોય એને દર મહિને મોબાઈલ નંબર બદલવો પડે, બાકી જેણે કોઈનું કરી જ ના નાખ્યું હોય, જેની પાસે કોઈ માગવાનું જ ના હોય, એને શું કરવો મોબાઈલ નંબર બદલવો પડે સાહેબ? એમ મોડું ફેરવીને જાય એમ આ પાંચે મૂર્તિઓ પેલા ચાર જણ ઉપર બેઠા છે એટલે નથી જોયા એવો ડોળ કરતાં કરતાં ગુરુ મહારાજ કહે છે કે આમ અમે જતા હતા, અને આમ જતા હતા એટલામાં જ આ બાજુથી એક કાળો ઊંચો માણસ બે હાથમાં પથ્થર લઈને સામે આવી ગયો. હમણાં મારી નાખી છે એમ કરી તો બધા ગભરાઈ ગયા, બેસાડ્યા, ચાલો લાઈન બંધ બેસી જાઓ, લાઈન બંધ બધાને બેસાડી દીધું. પહેલો જ પેલો ત્યાગી હતો ને એને બેસાડી દીધો, પછી ગુરુજીનો સાથી હતો ને એને, ત્રીજા ક્રમે ગુરુજીને, પછી બીજા બેને બેસાડ્યા. વિચાર તો કરો, એ દ્રશ્ય વિચારો ને કે આમ ગુરુજીને બધા કેવા આમ આમ ઊભા પગે બેઠેલા હશે, આમ બધાને બેસાડેલા પેલા. પછી કે જેટલી વસ્તુ છે એ મૂકી દો, એટલે બધી વસ્તુ કાઢીને ફટ દઈને મૂકી દીધી. એટલે પેલા એ બધું શોધવા માંડ્યું. ગુરુજી પાસે જે પેરણ કે એવું હતું
કામળી કેવું કંઈ હતું એ બધું લઈ લીધું, ચશ્માને કામળીને ચશ્મા તો મોકલી દીધું, બીજું કંઈ જે નાનું હતું એ બધું લઈ લીધું, પેલા બીજા બધા પાસેથી પણ બધું લઈ લીધું, છેલ્લે બધા લંગોટ ઉપર રહ્યા એવી હાલત કરી. ગુરુજીએ જે થેલાની અંદર આપણે આગળ વાત કરી કે ડાબા ખભે જે થેલો હતો, આ વર્ણન કેમ આવે? આપણે એમ કે ડાબા ખભે થેલો હતો એ વર્ણન કેમ આવ્યું? હવે એ આવે કે જે ડાબા ખભે થેલો હતો એમાં ગુરુલીલામૃત ગ્રંથ હતો, એ થેલો પણ એને આપ્યો, એણે જોયો આમાં મલ આવ્યો, અને સાહેબ એણે જોયું નહીં એને એ થેલો ગુરુ મહારાજને પાછો આપી દીધો. સાહેબ અવધૂતે કહેલું, આજે અહીં આપણે લઈને બેઠા છીએ એ કે રોજ બે અધ્યાય કરવાના છે. ગુરુ મહારાજે પૂછેલું કે આ ફાડી દે કે નહીં ફાડી નાખે, કારણ કે આમ તો પુસ્તક હોય ને તો એમ જુએ કે પુસ્તકમાં પૈસા સંતાડેલા છે કે નહીં, અને એટલા માટે પૈસા શોધવા માટે ફાડી નાખે. પણ એણે કશું ના કર્યું. પેલા ચાર જણા ભય ભયથી ગ્રસ્ત છે, અને ગુરુ મહારાજ ભય એમને જતો રહ્યો છે, નિર્ભય થઈ ગયા છે, પાછા ઊભા થયા. એટલે એણે વાંસળી વગાડીને પેલાને કહી દીધું કે આ લૂંટાઈ ગયો છે. પેલો નહીં એક જોક હતો કે આમ રોજ આ શહેરની અંદર પેલા જતા હોય એટલે તમારે ટ્રાફિકવાળા હોય એ પોલીસવાળાએ નક્કી કરી રાખેલું, એટલે એક ભાઈને ઊભા રાખ્યા ટેમ્પાવાળાને, એટલે એમ કહ્યું કે ભાઈ પૈસા કાઢ, એટલે પેલા સોની પત્તી આપી. તો કે પણ એમ નહીં સાહેબ, આગળ મને ચાર રસ્તે કોઈ રોકશે તો તારે એમ કહી દેવાનું કે થમ્સઅપ, એટલે માની જશે, એને ખબર પડી જશે થમ્સઅપ કોડ આપેલો છે. એટલે પેલા ભાઈએ તો આગળ જઈને પેલાએ રોક્યો બીજા પોલીસવાળાએ, તો કે થમ્સઅપ, એટલે સમજણ પડી ગઈ કે પૈસા આવી ગયા છે. ત્રીજે ગયો તો કે થમ્સઅપ, તે પૈસા આવી ગયા છે. એટલે આ ભાઈને ખબર પડી ગઈ કે બહુ સરસ કામ થઈ ગયું, આ મને કિમ્યો મળી ગયો. એટલે બીજે દિવસે નીકળ્યો, એટલે બીજે દિવસે બીજા રસ્તે નીકળ્યો, પોલીસવાળાએ રોક્યો, ઊભો રહે. એટલે આ ભાઈને ખબર હતી ને કે થમ્સઅપ, એટલે પેલા ઉતારીને બે મારી દીધી. તારો બાપો થમ્સઅપ નહીં, આજે કોકા કોલા છે. કે એમ આણે વાંસળી વગાડીને કહી દીધું કે ભાઈ રૂપિયા જે કંઈ હતું લઈ લીધું છે, હવે જવા દો. એટલે આ લોકો ધીરે ધીરે પોતાનું બધું લઈ અને નીકળ્યા છે, પહોંચ્યા છે. બધા લૂંટાઈ ગયા છે, એટલે બધા ઢીલા પડી ગયા છે. ગુરુ મહારાજને એમ કે આ બે જણ તો બહુ બળકા ફૂટતા હતા, કદાચ પેલા આવશે એટલે આમ છાતી ખોલીને પાવરફુલ છે ને ઊભા થઈ જશે, મારામારી કરશે, એને પછાડશે અને આપણને તો કંઈ નહીં થાય. બધા બકરી થઈ ગયા સાહેબ, બકરી બે 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 કરતા ધીરે ધીરે નીકળી ગયા છે. અને પછી આત્મશ્લાઘા, પોતાના મનને બનાવે. એટલે પેલો ત્યાગીજી એમ કે મારો તો કામળો છે ને બહુ જૂનો થઈ ગયો, તો ઠીક છે હવે લઈ ગયા તો વાંધો નહીં. પેલો કે મારા કપડા એ જરા ફાટેલા હતા એટલે લઈ ગયા એટલે વાંધો નહીં. એમ કરીને પોતાની કરેલી ભૂલને પણ ઢાંકે. ઘણા માણસો એવા હોય, ગુરુ મહારાજ આ બધું લખે છે એ અનુભવ તો છે, પણ અનુભવમાં એવું કહે છે કે તમે પણ ક્યારેક એવા માણસોથી ઘેરાયેલા હોય કે પડે તોય તંગડી ઊંચી રાખે એવા હોય. ત્યાંથી આગળ ગયા છે, ગુરુ મહારાજના ગ્રંથને કોઈ અડ્યું નથી. ગુરુ કૃપા હિ કેવલમ, શિષ્ય પરમ મંગલમ. ગુરુ તારો પાર ન પામ્યો. વળી આગળ નીકળ્યા છે, ત્યાં ભેખડ ઉપર ચાર પાંચ વ્યક્તિ બેઠેલા છે. દૂધનો દાજો જેમ છાશથી પીવે એમ ગભરાઈ ગયા છે. અને જ્યારે નર્મદે હરે બોલે છે એટલે ત્યાં ઉપર જે બેઠેલા ચારેક વ્યક્તિ છે એ નર્મદે હરે કરીને જવાબ આપે છે અને કહે છે કે મહારાજ ગભરાતા નહીં, અમે કોઈ લૂંટારા કે ચોર નથી, આ તો અમે અહીં ભાઠાની અંદર ખેતી કરીએ છીએ અને તડબૂચ રોપેલા છે એટલા માટે આવેલા છીએ. એટલે આ પાંચે જણ એકદમ ખુશ થઈ જાય છે. એમ કહે છે કે મહારાજ તડબૂચ ખાશો? બધાને તરસ લાગી છે, ભયના માર્યો તો અડધા લોકો સુકાઈ ગયા હોય, ગળા સુકાઈ ગયા છે. એટલે કે આ ખાઈશું? તે કે થોડા કાચા છે. તો કાચા પણ ચાલશે. ને પેલો દોડીને તરત ત્રણ તડબૂચ લઈ આવે છે અને પાંચ જણ વચ્ચે વેચે છે. એ તડબૂચ ખાય છે. એમને એમ લાગે છે કે હા હા, આજે કેટલો બધો આનંદ થઈ ગયો. ગુરુ મહારાજ એવું લખે છે કે એક જ જાતિના એક જ નજીક રહેતી બે વ્યક્તિઓ કેવા કે અમને લૂંટ્યા છે અને બીજાએ પોતાને લૂંટાવ્યા છે, આપણને પણ એવા મળે.
ક્યાંક બે ભાઈ એવા હોય કે એક લૂંટી લે એવો હોય અને એવો એક ભાઈ એનો એવો હોય કે તમારી પાછળ સાહેબ લૂંટાવી દે. એક શેર યાદ આવે કે વેચાઈ જવા કરતા વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે, વેચાઈ જવા કરતા વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે. હર ફૂલમહી ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે, હર ફૂલમહી ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે. સાહેબ તમે વેચાઈ જાઓ ને એના કરતાં વહેંચાઈ જાઓ, તમે દામ લઈને કોઈનું કામ કરો એના કરતાં દામ લીધા વગર એની સેવા કરો ને તો તમે ખુશ્બોની માફક એ વ્યક્તિના એ ફૂલસમા વ્યક્તિના હૃદયમાં તમે પહોંચી જશો. એટલે કહ્યું કે વેચાઈ જવા કરતાં વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે, એક ફૂલમહી ખોવાઈ જવામાં લિજ્જત છે. હતની સંગમ ઉપર પહોંચી ગયા છે, ગુરુ મહારાજને થાક લાગ્યો છે, શરીર ગરમ થવા માંડ્યું છે, માથું ફરે છે, ઉબકા આવે છે, ઉલટી થાય એવું થઈ રહ્યું છે. ધર્મરાયની અંદર પેટની પીડા વધી ગઈ છે, ચક્કર આવવા માંડ્યા છે, પાછો તાવ શરૂ થયો છે. જ્યાં પહોંચ્યા ત્યાં નાની સરખી પાછી એક ઝૂંપડી છે, એ ઝૂંપડીની અંદર જ એક સાધુ જેવા રહે છે અને ત્યાં ત્યાગી અને એના સાથીદાર દોડતા દોડતા ફળ દઈને ઘૂસી ગયા. આપણે આ ઘણી વખત બસના પ્રવાસમાં જઈએ તો અમુક લોકો એવા હોય કે ફટ દઈને ઘૂસી જાય ને બારી લઈ લે, ને અમુક લોકો બહારથી પણ તમારે એ મૂકીને લઈ લે, ને જે માણસ ધીરો હોય એ પાછળ રહી જાય, કાં તો છેલ્લી સીટ ઉપર બેઠો બેઠો કુદ્યા જ કરે બિચારો, કુદ્યા જ કરે. અને જે ભાગી અને લઈ લે એ સત્તાથી માંડીને બધામાં છે, જે દોડીને ખેંચી લે અને મળે. રંગવદૂત મહારાજે ને એક ભજન લખ્યું છે કે જાગતાની પાડીને સૂતાનો પાડો, આમ તો એ કહેવત છે, એની ઉપરથી ભજન લખાયેલું. ગુરુ મહારાજને બાર ઓટલા ઉપર સ્થાન મળ્યું છે, ઓટલા ઉપર ખૂબ જ તબિયત ખરાબ છે અને ત્યાં બેઠેલા છે. એટલામાં નર્મદા ઉપર સ્નાન કરીને એક વ્યક્તિ આવી રહ્યા છે, એટલે ત્યાં જે પેલા સાધુ છે એ સાધુ એમ કહે છે આપણા ગુરુ મહારાજને કે જુઓ આ ડાક્ટર આવી ગયા, ગુરુ મહારાજને તકલીફ છે, આ ધર્મરાય પહોંચેલા ગુરુ મહારાજને તકલીફ છે, હતની સંગમથી નીકળ્યા ત્યારથી તકલીફ, પણ અહીં તકલીફ વધી ગઈ છે, કે જુઓ આ ડાક્ટર આવ્યા છે, ઓળખાણ કરે છે, ડોક્ટર શર્મા છે, એ આવ્યા છે, સ્નાન કરીને આવે છે, સંધ્યા પૂજા કરીને આવેલા છે. એટલે એમ કહે છે કે લો આ ડાક્ટર આવી ગયા, થોડી ઘણી વાતો થઈ છે. આપણું ધ્યાન રાખનાર ગુરુ મહારાજે કહ્યું તો તારું ધ્યાન રાખીશ, એટલે થોડી વાતો થઈ. એટલે ડૉક્ટર જે આવ્યા છે શર્મા, એ ગુરુ મહારાજને કહે છે કે ચાલો તમે મારા ઘેર, અને ઓટલે સૂતા હતા એટલે ત્યાંથી લઈ જઈ અને એમના ઘેર લઈ ગયા છે, ઘેર લઈ જઈ અને એમને દવા કરી છે. ડૉક્ટર એકલા રહે છે, એમનો પરિવાર કંઈક દૂર રહે છે, અને આવા ગામડામાં રહીને પણ એ સરકારી ડૉક્ટર પોતે બધાની સેવા કરે છે. એણે ગરમ પાણી તૈયાર કર્યું, એમના પગ ઝારી આપ્યા છે, આદુનો ઉકાળો બનાવીને પાયો છે અને શરીર ઉપર વીંટાળવા માટે કટી વસ્ત્ર આપ્યું છે. આ જે ડોક્ટર છે એટલો મોટો છે પણ એને કોઈ સાહેબી નથી, અને એટલે આજે એમ કહ્યું છે કે તમે અહીંયા આરામ કરો અને પછીથી તમે આગળ નીકળજો. ગુરુ મહારાજને પોતાના ગુરુ ઉપરની શ્રદ્ધા અહીં વધી ગઈ છે. આજે આ ધર્મરાય પહોંચ્યા છે, ત્યાં કોટેશ્વર તીર્થ આવેલું છે. કોટેશ્વર તીર્થ એટલે રાવણ અને કુંભકર્ણે જ્યાં તપશ્ચર્યા કરેલું આ સ્થાન છે. મેઘનાથે આ તીર્થનું દર્શન કરેલું અને મેઘનાથ જ્યારે શિવજી પાસે ગયો અને શિવજી પાસેથી લિંગ લઈને જ્યારે આવતો હતો ત્યારે લિંગ અહીં પડી ગયું હતું, અને પડી ગયું ત્યારે મેઘનાથે આ શિવની અહીં સ્થાપના કરેલી, એટલે આ સ્થાનને મેઘનાથ તીર્થ પણ કહેવામાં આવે છે. ત્યાં એ લોકો આ પહોંચ્યા છે અને ત્યાં દર્શન કરે છે.
ગુરુ મહારાજ બે ચાર દિવસ રોકાય છે અને ત્યાંથી આગળ નીકળી અને ચીખલદા જવા નીકળ્યા છે. ચીખલદા પહોંચ્યા ત્યાં હાપેશ્વરમાં જે ચશ્મા ને બધું મોકલાવ્યું હતું એ કામળી પેલા લોકો આપી ગયા છે, મળી ગઈ છે. ત્યાં નર્મદા મંદિર છે, એના પૂજારી રાહ જોતા હતા. ગુરુ મહારાજ ત્યાં ગયા એટલે એમણે શંકરલાલ પુરોહિત નામના પોસ્ટ માસ્તર છે એ પોસ્ટ માસ્તરની જોડે પરિચય કરાવ્યો છે અને એ પોસ્ટ માસ્તર ગુરુ મહારાજને પોતાના ત્યાં લઈ ગયા છે. એમની તબિયત બગડી છે એટલે ત્યાં લઈ જઈ અને એમને રાખ્યા છે. ગુરુજીની સાથે જે બીજો એક સાધુ હતો એ પણ જોડે જોડે ચોંટી રહ્યો છે. ઘણી વખત એવા માણસ આપણી જોડે ચોંટાય કે આ છૂટેલા છૂટે નહીં, તમે ગમે એટલી કોશિશ કરો. અને બેકસીટ ડ્રાઇવિંગ કરે. ઘણી વખત આપણે ગાડી ચલાવતા હોય ને તે પાછળ બેઠા બેઠા ડાબી બાજુવાળ જમણી બાજુવાળ જો જે આગળથી ઠોકાઈ ના જાય, આ પાછળ ટ્રકવાળો આવ્યો હોર્ન વગાડ, અરીસામાં જો સામે જો, એવું બધું કરે ને બેકસીટ ડ્રાઇવિંગ કહેવાય. આપણે નોકરી કરતા હોય, આપણે ભણતા હોય, ધંધો કરતા હોય તો આવા બેકસીટ ડ્રાઇવિંગ કરવાવાળા તમને બહુ મળી જાય. અને બેઠા બેઠા તમારી શક્તિનો એટલો બધો દુરુપયોગ કરે કે આપણી શક્તિ વગો વહી જાય. પેલો આપણને સૂચન આપે એટલે એમ કે ડાબી બાજુ વાળે એટલે ડાબી વાળવા જાઉં તો આ બાજુ સ્કૂટર વાળો અથડાતા અથડે એટલે એ ગાળ બોલીને જાય. એકદમ વાળીએ એટલે પેલા બે જણ બીજા બેઠા હોય તો કે તને નથી આવડતું એમ કરીને આપણને ગાળ દે. એટલે હંમેશા જ્યારે કોઈ કામ કરતા હોય તો બેકસીટ ડ્રાઇવિંગવાળા હોય ને એવાને જોડે ના રાખવા. હવે ગુરુ મહારાજની સાથે જે પેલો જોડે ચાલતો હતો જે મહારાષ્ટ્રીયન સાધુ એ હજુ જોડે છે, એ આ શંકરલાલ પુરોહિતને ઓળખે છે એટલે એમના ત્યાં રોકાયા છે. એટલે ગુરુ મહારાજે એમ કહ્યું કે લાવો ને ભાઈ હું ટપાલ લખી દઉં. એટલે પત્ર લખવા બેઠા ગુરુ મહારાજને, રંગવતૂત મહારાજને એમને પત્ર લખવો હતો. એટલે પત્ર લખવા બેઠા એટલે પેલો કે તારે પત્ર નહીં લખવાનો, તે પત્રમાં શું લખ્યું છે મને બતાવો. એટલે મહારાષ્ટ્રીએ કહ્યું કે એવું તો થોડું ચાલે. તે કે ના હું તું તને કહું એવી રીતે જ તારે કરવાનું, હું તને લઈને આવ્યો ને તું મારા પરિચિતના ત્યાં રોકાયો છે એટલે હું કહું એવી રીતે જ તારે રહેવાનું. ગુરુ મહારાજ પાસે જે પાથરવાની પેલું હતું એ જરા લાંબુ હતું એટલે ગુરુ મહારાજે એને સરખું કરેલું જરા વાળીને, તેણે કાપી નાખ્યું પૂછ્યા વગર અને અડધું લઈ લીધું. આપણને કેવું અત્યારે દુઃખ થાય નહીં, આ પાથરવાની જે હતું કોથળા જેવું એ લઈ લીધું એને દુઃખ થાય. આમ તો આપણા ઘેર કોથળા 10 કોઈ લઈ જાય દુઃખ થાય છે, નથી થતું. ગુરુ મહારાજની આ પાઠ પેલા એક આપી લીધી આપણે કેટલું દુઃખ થાય, આપણને એમ થાય કે અહીંથી દોડીને બીજા 10-12 પાઠ આપી આવીએ ત્યાં. એમ ગુરુ મહારાજ એટલે કહે છે કે જીવનમાં એવો સાથી હશે ને તો તમને ખબર નહીં પડે અને તમારો કટિયો હશે ને 7-12 એમાં નામ ગાલી દેશે, ધ્યાન રાખજો સાહેબ એવો ના મળી જાય. ઘણાને જીવન બધાના જીવનમાં થતું હોય, અડધું લઈ લીધું. હવે ગુરુ મહારાજને એની ઉપર ગુસ્સો આવ્યો, એને જરા વાત કરી એટલે બૂમા બૂમ કરવા માંડ્યો અને બુરામ બૂમ કરી અને ઝઘડો કરવા માંડ્યો. ગુરુ મહારાજે કહ્યું કે તને મારી અંગત બાબતમાં દખલ કરવાની તને સત્તા કોઈએ નથી આપી, તારે આ રીતે મારું વર્તન ના કરવું જોઈએ મારી જોડે, એમ તેમ બધી વાત કરી અને પછી બે જણ વચ્ચે વાંધો પડ્યો. એટલે પેલો કે હું જઉં છું એમ કરીને પેલો આગળ નીકળ્યો હશે, કંઈ બીજે ગયો હશે. ગુરુ મહારાજે માં નર્મદાને પ્રાર્થના કરી છે, હે માં તું મને અહીં સુધી લાવી છું અને આવા બધા પ્રશ્નો ઊભા કરીને તું મને પાછી કાઢવા માંગુ છું. તારી ઈચ્છા નથી કે હું પરિક્રમા પૂર્ણ કરું? ગુરુ મહારાજની આંખોમાં આંસુ આવી. એમ થાય છે કે અહીં સુધી આવ્યો, આ મુંબઈ છોડીને આવ્યો છું અને આવી નાની નાની બાબતોમાં મારે હેરાન થવા. અને વિચારમાં ને વિચારમાં મનમાં દત્ત ભાવની કરતા કરતા સુઈ ગયા છે.
અને ત્યાં જ રાત્રે અવધૂત મહારાજ પ્રસન્ન વદને સ્વપ્નમાં આવ્યા છે, ઉભા રહ્યા, તમારા કાર્યને સિદ્ધ કરો, કાં તો મૃત્યુને ભેટી જાઓ, પણ કાર્યને સિદ્ધ કર્યા વગર પરત ના આવતા એ લખેલું છે. સૂત્રને યાદ રાખીને પરિક્રમા પૂર્ણ કરવાની જ છે, પરમાત્મા તમારું કલ્યાણ કરશે એટલે હું ફમળી ગઈ છે. ચિઠ્ઠી આઈ હે, આઈ હે ચિઠ્ઠી, આઈ હે ચિઠ્ઠી, આઈ હે, આઈ હે ચિઠ્ઠી, આઈ હે. આ ચિઠ્ઠી આવી, એ આશીર્વાદ આવી ગયા છે. દેહ પડી જાય તો વાંધો નહીં, કાર્ય સિદ્ધ કરવાનું છે પોસ્ટમાસ્ટરના ત્યાં. અને જુઓ કેવો પરિવર્તન આવે છે. પોસ્ટમાસ્ટરને ત્યાં એક નબુભાઈ યાદવ કરીને સદ ગૃહસ્થ આવતા હોય છે, એનો સંપર્ક થયો છે. એ ગુરુ મહારાજથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે હવે તમે અમારા જ કુટુંબના એક સભ્ય છો એવી રીતે. અને એમ કહે છે કે હવે તમારે કોઈની સેવા નહીં લેવાની, અમારા પરિવાર સિવાય તમારી કોઈની સેવા નથી લેવાની ગુરુ મહારાજ. આપણે એવા કેટલાય ભક્તો ગુરુ મહારાજને ટિફિન લઈને આવે તો એમ કે ના, તમારે અમારું ટિફિન ખાવાનું, તમારે અમારા ઘેર જ પધારવાનું, બીમાર થાય તમારે ઘેર જ. કઈ કેટલાય ભક્તોના ઘેર ગુરુ મહારાજ જતા અને રહેતા, એમાં નબુભાઈએ એમ કહ્યું છે, અને કોઈ પણ જરૂર પડે તો સામા કિનારે જઈને પણ ગુરુ મહારાજ પાસે જે જરૂર હોય એ બધી લઈ આવે છે. ગુરુ મહારાજે નવી ભિક્ષા બનાવવાની એક રીત સીધી છે, અને બાટી બનાવવાની કામ લીધું, જાતે રસોઈ તો જાતે જ બનાવવાની. એને ત્યાં કંડા કહેવામાં આવે છે, લોટને એ કરીને આપણે બાટી કહીએ અને કંડા કહેવામાં આવે. છાણાને ત્યાં મધ્યપ્રદેશમાં કંડા કહે, એટલે છાણાની અંદર જે બાટી બનાવીને તમે શેકો એને કંડા કહેવામાં આવે છે. એ કંડા બનાવવાનું શરૂ કર્યું છે નબુભાઈને. એ લોકો એમ કહ્યું કે ગુરુ મહારાજ તમને પ્રાઇમસ લઈ આપીએ, બધું ઘણું બધું કહ્યું, પણ બાપજીએ કહ્યું કે મારે કોઈ વસ્તુની જરૂર નથી, જે જરૂર હશે એ મને મળી લેશે. તો પણ નાની તપેલી, તાવડી, લોટો, સફેદ ચાદર અને ઘોટણ સુધીનું કટિવસ્ત્ર આપ્યું છે, પરાણે પરાણે આપ્યું છે. ગુરુ મહારાજે એમનો હૃદયને દુઃખ ન થાય એટલા માટે સ્વીકાર્યું છે. અને એમ વિચારે છે કે માં નર્મદા મારી કેટલી બધી કાળજી લે છે. અને ત્યાંથી જ એ નીકળી રહ્યા છે. આ ચીખલદા ગામ છે, અને ત્યાં બહુ કાદવવાળો આ વિસ્તાર છે, અને એ કાદવને મરાઠીની અંદર ચીકલ કહે છે. એ ચીકલ ઉપરથી આ ગામનું નામ પડ્યું છે ચીખલદા. 15 દિવસ અહીં પસાર થઈ ગયા, અને અહીંયા વાગીશ્વર તીર્થ આવેલું છે, અને વાગીશ્વર તીર્થની અંદર ગુરુ મહારાજ ત્યાં દર્શન કરવાયા છે. આ જગ્યા ઉપર એક સાધુ રહેતા હતા, અને ગામ લોકોએ કોઈ એને મારી નાખેલા, એટલે લોકોને ત્યાં ભૂતનો ભય છે, એટલે બહુ લોકો ત્યાં આવતા નથી. ગુરુ મહારાજ ત્યાં ગયા છે અને ત્યાં જઈ અને દર્શન કરેલા છે. વાગુ નદીનો અહીંયા સંગમ આવેલો છે. મણિભદ્ર વગેરે 10 રાજવીઓ અહીં શાપથી મુક્ત થયેલા, દાનવોનો સંહાર કરવા માટે વાગીશ માતાએ ત્યાં પોતે જન્મ લીધો, પ્રાગટ્ય કરેલું, અને સૂર્યવંશી બ્રહ્મદત્ત રાજાએ અહીં મોટો યજ્ઞ કરેલો, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરાશર વગેરે ઋષિ અહીં પધારેલા. બ્રહ્મદત્ત રાજાના પિતૃઓનો અહીં ઉદ્ધાર થયો હતો, અને અહીંથી આગળ જતા વડાવર્ધના ગામ આવે છે, ત્યાં કાકડિયા નદી પાસે સંગમ થયો છે, અને વિષ્ણુ તીર્થ કહેવામાં આવે છે. બ્રહ્માજીએ ત્યાં મોટો યજ્ઞ કરેલો, અને દાનવોનો ત્યાં ત્રાસ થયો, ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના યજ્ઞનું રક્ષણ કરવા માટે પોતે પ્રાગટ્ય કરેલું, અને એમણે દાનવોથી આ યજ્ઞ જે બ્રહ્માજી કરતા હતા એનું રક્ષણ કરેલું, ને દાનવો ભાગી ગયેલા. એ તીર્થને વિષ્ણુ તીર્થ કહેવામાં આવે છે. આજે આપણે વિષ્ણુ તીર્થ સુધી પહોંચ્યા છીએ, આરતીનો સમય થઈ ગયો છે. આમ તો ધીરે ધીરે હજુ તો મધ્યપ્રદેશને એમ તેમ પહોંચ્યા છે, ઘણી લાંબી મંઝિલ છે. બને એટલું આપણે કોશિશ એવી કરીશું કે 7 દિવસમાં નારેશ્વર પ્રદક્ષિણા કરીને, પરિક્રમા કરીને પાછા પહોંચાય. 7 દિવસમાંથી 5 દિવસ આપણા પસાર થઈ ગયા છે, પણ
મને એમ લાગે કે પહેલાં ધીમે ધીમે ચાલ્યા છીએ, પછી એવું લાગશે તો મેરેથોન કરીશું. મેરેથોન એટલે 42 કિલોમીટર ને 1.95 મીટરનું જે દોડવાનું છે મેરેથોન. ગ્રીક લોકોનું જ્યારે યુદ્ધ થયું ને તો એમનો એક સંદેશાવાહક યુદ્ધ જીતી ગયા, એટલે મેરેથોનથી દોડી અને એથેન્સ પહોંચેલો. બધા જાણતા હશો, છતાં વાત કરું કે એથેન્સ પહોંચેલો અને આખી રાત દોડ્યો, ક્યાંય ઊભો ના રહ્યો, એણે જરા કંઈ જળ ના પીધું અને જ્યાં લોકો મળેલા હતા ત્યાં પહોંચી અને એણે એમ કહ્યું કે આપણે જીતી ગયા એટલું બોલ્યો અને ત્યાં જે પડી ગયો અને એણે દેહ છોડી દીધો, ઢળી પડેલો, એ મેરેથોન એના નામની છે. એટલે મેરેથોનમાં જ્યારે બધી થતી હોય કે 800 મીટરની દોડ થતી હોય ને, એ દોડમાં કેવું હોય કે પહેલાં ધીરે ધીરે દોડવાનું હોય અને પછી બરાબર છેલ્લે બરાબર દોડવું પડે. આ લોકો જે સરકારી પરીક્ષા માટે તૈયારી કરતા એ લોકોને ખબર હોય, કાં તો વ્યાયામનું જે લોકો કરતા હોય એને ખબર હોય. એમ ટૂંકી હોય 50 કે 100 મીટરની દોડ તો પહેલેથી જ શક્તિ વાપરવી પડે અને લાંબી દોડ હોય તો પહેલાં ધીરે દોડવાનું અને પછી બરાબર દોડવાનું. એટલે દોડીને પહોંચી જઈશું અને કદાચ નહીં પહોંચાય તો પછી હેલિકોપ્ટરમાં નિલેશભાઈ આપણે એક એક જગ્યા કરી અને નારેશ્વર પરમ દિવસે પહોંચવાની કોશિશ કરીશું. તો હવે આપણે આ વાગુ તીર્થ ઉપર અહીં વિષ્ણુ તીર્થ ઉત્તર આવી ગયા, કાલે આગળ પગારગામ આવશે. આમાં એવું છે ને કે ઘણાને એમ થતું હોય કે આ કંઈક આપણે છોડીએ, પણ તમને ખબર છે કે મોટે ભાગે પુરુષો તો ખરીદી કરવા જાય ને તો કંઈ વાંધો, બહેનો સાડી લેવા જાય ને તો પહેલાં 20 સાડી કઢાવે, એ 20માંથી પાછી 5 પસંદ કરતા હોય ને તો એને ત્યાં પડેલી પેલી સાડી ના ના આ લઈએ એમ એમ કરી અને થાય એવું થાય એમ. અને જ્યારે આ ગ્રંથમાં આપણે આગળ વધીએ ને તેમ થાય અને છોડું કે ના છોડું, અને લઉં કે ના લઉં, એટલે ખરેખર એ વિમાશણ થાય અને એમાં ક્યાંક કશું છોડવાની ઈચ્છા નહીં થાય. અને અમુક પુરુષો હોય ને, અમારે એક મિત્ર હતા એટલે એને પેન્ટ શર્ટ સીવડાવું તો આમ બહારથી જ પેલા દરજીને કહી દે, ભાઈ મારા 2 પેન્ટ શર્ટ 2 પેન્ટ ને 2 શર્ટ બનાવી દેજે. તો પેલા દૂરથી કહી દે, 2 નહીં 4 શર્ટ ને 2 પેન્ટ તે કે આ બનાવી દેજે. કયા તો કે તને જે યોગ્ય લાગે કલરના બનાવી દેજે. અને કેવા તે કે હું ઊભો છું કેવો દેખાવું તે કે જે આવા આ તો કે બનાવી દેજે ને. પણ જેને સિલેક્શન કરવાનું હોય ને એ 50 સાડી કરીને 4 જ સિલેક્ટ કરે એવું હોય, પણ અહીં તો બધી 50 એ 50 સાડીઓ લઈને આવવું પડે એવી પરિસ્થિતિ મારી થઈ છે. એટલે આપણે કોશિશ કરીશું કે આપણે આગળ વધીએ. તમે બધા ગુરુ મહારાજના આશીર્વાદથી એમનું આ શબ્દોનું રસપાન કરો છો, ગુરુ મહારાજ પણ અહીં બેઠા બેઠા શબ્દોનું રસપાન કરતા છે. આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ અને આનંદના સાગરમાં આપણે ડૂબી અને બહાર નીકળીએ છીએ. આપ સર્વેને ફરી પાછા આજની આ આપણી મંતવ્યને આપણા વાતોને આ વક્તવ્યને આપણે વિરામ આપીએ. અવધૂત ચિંતન શ્રી દેવ દત્ત. જે જે સ્થળે આ મન જાય મારું, તે તે સ્થળે સદગુરુ રૂપ તારું. જ્યાં જ્યાં મૂકું મસ્તક હું ગુરોહે, ત્યાં ત્યાં પદદ્વમ તતારાજ સોહે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તઃ.